सब्सक्राइब करो आ चैनल ने। શ્વાસ ખાવ, પાણી વાણી પીઓ, આ કડા કર્યા તને ફાકી ની ચિંતા પછી કરજો ભાઈ. પહેલા મને હિસાબ આપો કે મારી ગેરહાજરીમાં તમે રોજ સવારે અર્ધુસીનો રસ પીતા હતા કે નહીં, અને રોજ રાત્રે શતાવરી નાખીને ત્રિફળાનો ફાકડો ભરી જતા હતા કે નહીં. હા ભૈયા, મંગળ ગુરુ ને શનિવારે કર્યા તું પીતા હતા કે નહીં? મેં માં મહેનતે કર્યા તું બનાવ્યું છે. અમે બધા માં મહેનતે કર્યા તું પી ગયા છીએ. લે, તેમાં ડાચો બગાડીને બોલવાની શું જરૂર છે? અમે ત્યાં પિયર માય તમને યાદ કરી કરીને અર્ધા થઈ જઈએ, ને તમે અહીંયા મે ઘરમાં પગ મૂક્યો છે ત્યારથી ડાચો બગાડીને બેઠા છો. તો શું કરું ડાર્લિંગ, તું પિયર થી પાછી ફરી જાયની ખુશાલીમાં હાથ પગ ઉછાળીને ડાન્સ કરવા માંડું. અરે ડાન્સ કરવાનું કોણ કહે છે, પણ તમારા ચહેરા પર મારા પાછા ફરવાનો થોડો ઘણો આનંદ તો દેખાવો જોઈએ કે નહીં? હું ટ્રેનમાંથી ઉતરીને એની સામેના જ પ્લેટફોર્મ ઉપર એક પુરુષ પોતાની પત્નીને વળગીને કેવું વહાલથી ચુંબન કરી રહ્યો હતો, અને તમે પેચ પણ ઉમળકા વગર આવી ગઈ એવું બોલીને આગળ ચાલતા થયા. અરે ડાર્લિંગ, વાલથી ઉમળકા ભે ચુંબન કરતો પુરુષ એ પોતાની પત્નીને મૂકવા માટે આવેલો, જ્યારે હું તો તને લેવા આવેલો. અને કશું પામવા કરતા જતું કરવાનો આનંદ સહેજ વિશેષ હોય છે. હા, તે જતું કરો ને, આજે શનિવાર છે અને તમારા નિયમ પ્રમાણે દર શનિવારની જેમ આજે પણ તમે પુના જવા ઉપડી જશો સફલ ઇન્ડસ્ટ્રીઝના એકાઉન્ટ્સ ચેક કરવા. તે 10,000 રૂપિયા ચૂકવે છે દર શનિવારે મારો પુનાનો ધનાઢ્ય ક્લાયન્ટ. એ તો ડાર્લિંગ હું નસીબદાર છું કે મારો ક્લાયન્ટ પુનાનો છે. બાકી આ શહેરના કેટલા ચાર્ટર એકાઉન્ટન્ટો ને તો ક્લાયન્ટ બોલાવ્યો તો દિલ્હી મદ્રાસ કલકત્તા સુધી ધક્કા ખાવા પડે છે. હા, પણ એક શનિવારે પુના ન જાઓ તો શું ખાટું મળું થઈ જવાનું હતું? ખાટું મળું નહીં, બધું કડવું ને થૂલું થઈ જશે. અહીંયા ઘરમાં બેસીને તારા કડવા કાઢા પીવા કરતા પુનાજીને 10,000 રૂપિયા ખેંચવામાં ખાલી આવે છે ગોટા. હા એમ કોને, અમારા કરતા પૈસા ની તમને વધારે પડી છે. અરે પૈસા આવે છે તો આપણે બધા મોસ્ટોકથી જીવી શકીએ છીએ, અને આ છોકરાઓનો ખર્ચાનો તને અંદાજ નથી. અરે છોકરાઓની ક્યાં માંડે છે તારી વાત કરને. અરે દર મહિને 1,000 રૂપિયા તું તારી લિપસ્ટિક પાછળ ખર્ચી નાખે છે. લિપસ્ટિક નું તો 500 માં જ પતી જાય, પણ તમારે કારણે 1,000 નો ખર્ચો થઈ જાય છે. મારા કારણે? હા તો વળી દર મહિને 1,000 રૂપિયાની લિપસ્ટિક માંથી 500 રૂપિયાની લિપસ્ટિક તમારા પેટમાં જતી રહે છે. ઓ તારી મનો, આ હે મનો, જો મને બોલાવો તને કો અત્યારે મને જલ્દીથી કોલેજ પહોંચો. અરે બેટા પ્રણવ, મમ્મી નિરાતે મળીશ તને, અત્યારે મને ટાઈમ નથી. અરે પણ બેટા, અરે મેં વાવડીનો ઉકાળો પી લીધો છે, આ હળદરનો ફાકડો એ ભરી લેધો છે, દિવસ છે ને આખું સૂટનું ઉકાળેલું પાણી જ પીઉં છું, આ મનુ પાસે રાત્રે માથામાં દૂધીનું તેલ પણ લગાવી લઉં છું. અરે બેટા પણ જો તારે મને મહેરબાની કરીને કોઈ બતાવો નહીં, મનુ મારો ફોન આવે તો મોબાઈલ પર કરાવો. એટલે મોબાઈલ પર જ કરાવવાનો હતો. બે આ બધો સામાન ઉપર રૂમમાં મૂકી આવ. ભલે. આ પ્રણવ કેમ આમ વર્ત્યો? અરે કહ્યું ને સીએ માં ચોથી વાર દાંડી ઉડી છે, આજે સવારે ભાઈનું રિઝલ્ટ આવ્યું. હે ભગવાન, ગુલાબનો અર્ક નાખીને બનાવેલું દૂધીનું તેલ પ્રણવના માથામાં મહિના સુધી ઘસ ઘસ કર્યું, તોય પરિણામ ના આવ્યું. અરે પરિણામની ક્યાં માંડે છે, આ વખતે મેં એક એવી ચોપડી લાવીને આપી હતી કે ધ્યાન આપીને વાંચ્યો તેનો અડધું કામ થઈ જતું. તો માણસ એવી બે ચોપડી લાવીને આપે ને, તમારા ઉપર ભરોસો રાખનારનું તો આવી જ બને, 50% જ કામ થાય. બાકી જેનો બાપ આવડો મોટો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય એનો દીકરો પરીક્ષામાં 4 વાર ફેલ થાય, આ ઘરમાં મારા છોકરાઓની મારા સિવાય કોઈને પડી નથી. મને ખબર છે છોકરાની તને કેવી પડી છે ભાઈ, હું નથી જાણતો. આ પ્રણવ નાનો હતો ત્યારે એની પેલી નખ ચાવવાની આદત કંટાળીને કે એના નખ કાપવાને બદલે બધા દાંત પડાવી નાખેલા, યાદ છે? અરે શું દાંત પડાવી નાખેલા, દાંત પડાવી નાખવાની ફક્ત મેં એને ધમકી આપી હતી. અચ્છા પ્રણવનું છોડો, આ તમારી દીકરી પ્રાચી મોબાઈલ ક્વીન ક્યાં ગઈ છે સવારના પોરમાં? ભાઈ મમ્મી આવે પહેલા આવી જશે, એવું કહી ને ગઈ છે. આખો દિવસ મોબાઈલ પર ચોટેલી ને ચોટેલી જ રહે છે. મને લાગે છે આ મોબાઈલ ફોનની શોધ કરનાર માણસને જુવાન દીકરી નહીં હોય.
આ પ્રાચીને 21મું બેઠું, એને પરણાવવાની ચિંતા છે કે નહીં તમને? અરે પરણાવવાની ચિંતા તો હોય ને દરેક બાપને હોય, પણ જરા કોઈ સારો મુરતિયો મળે એની રાહ તો જોઈજો કે નહીં? હા મારા બાપુજી, મને સારો મુરતિયો મળે એની રાહ જોઈને બેસી નતા રહ્યા. તમે મળ્યા કે મને તરત પરણાવી દીધી? બેન, ગરમ પાણી માટે ગીઝર ચાલુ કરી દીધું. જો જો નાઈ લો, નાઈ લો, નાઈ ચાલો તેરે નાઈ લે. અરે હા, હું નાઈને પરવારું, ત્યાં સુધી તો તમે ઘરમાં છો ને? અરે હા ભાઈ, હા તમે નાઈ દેને પરવારી લો, પછી સાથે ચા નાસ્તો કરીએ, છોકરાઓ આવી જાય, પછી 11 વાગે પુના જવા નીકળીશ. અચ્છા એ તો કહો, આ 15 દિવસમાં તમે મને કેટલી વાર યાદ કરી? હું સાચું કહું, અમારા તો સપનામાંય તમે જ આવતા હતા. એમ ખાસ તો વળી, અરે 2 દિવસ પહેલા મને એવું સરસ મજાનું સપનું આવ્યું હતું ને. હું ઘરના કામકાજમાં મશગુલ હતી, અચાનક ઓફિસેથી આવી, મારો હાથ પકડી હેન્ડલૂમ હાઉસમાં લઈ જઈને તમે મને 14,000ની ગજી સિલ્કની સાડી આપી દીધી. સરસ, ફરી પાછું સપનું આવે ને તો સપનામાં એ જ સાડી પહેરી લેજો. મારા બેટા સપનામાં હાઈફાઈ આવે છે, બોલો. રૂમાલ કે સેફટી પીના પાવા લઈ ગયો એવું સપનું આવે ને તો કેજો, તાબડતોબ શોપિંગ કરવા લઈ જઈશ. ટૂંકમાં નિખિલ કુમાર ટીમ્બડિયા અમને યાદ નહોતા કરતા એમ જ ને? અરે હોય કઈ, સવારે કર્યાતું પીતી વખતે, જમ્યા પછી હિંગસ્થ ફાંકતી વખતે, રાતના સૂતા પેલા પેલા મનુ પાસે માથામાં ગલકાનું તેલ નાખતી વખતે સતત યાદ કરતો રહ્યો. અરે માથામાં ગલકાનું તેલ નાખીને સુઈ જઈએ ને તો આંખ સીધી સવારે ખુલે ને મને આવ્યું ને એવું સરસ મજાનું સપનું આવે. અરે શું સરસ મજાનું આવે, ચિત્ર વિચિત્ર સપના આવે છે. કેમ? ગઈકાલે રાત્રે મને એક ચોર નું સપનું આવ્યું. લે કોઈ નઈ ને? હા, અચાનક આપણા ઘરમાં ઘુસી ગયેલા ચોર ને જોઈને આપણે બંને જણા ઝબકીને જાગી ગયા. હા હા, ચોર કે સલા તમે બે મારો ચહેરો જોઈ ગયા છો. હા, તમને બે માંથી એક કે જીવતા નહીં છોડું. એને તો રિવોલ્વર કાઢી તારી સામે તાકી, તારું નામ પૂછ્યું. અરે શીલા સાંભળીને ચમક્યો, એ કહે છે કે મારી માનું નામ એ શીલા છે, તું જવાબ આય, તારા પર ગોળી નહીં છોડું, તારા વરને તો નહીં જ મૂકું. અરે રે, મને કહે તારું નામ શું છે? મેં કીધું ભાઈ આમ તો મારું નામ નિખિલ કુમાર છે, પણ ઘરના અને બહારના માણસો બધા મને શીલા કહીને બોલાવે છે. તે બબે મમ્મી એનો જોઈ બાપુજી બાપુજી કે તો બહાર ભાગી ગયો. જોયું ને, જોયું ને આ ગલકાનું તેલ કેવો જવાબ સૂજો. પણ તમે ચિંતા નહીં કરતા, તેલમાં થોડો શતાવરીનો પાવડર નાખી દઈશ ને એટલે આવા ચિત્ર વિચિત્ર સપનાઓ આવવાનું બંધ થઈ જશે. જો ભાઈ તારા બાપુજી જાણીતા વૈદ છે. હા એ તો છે. અને આયુર્વેદિક વાતાવરણમાં તારો ઉછેર થયો છે એટલે આ વાવણીના કાળા, સૂટના ઉકાળા, શતાવરીના તેલ આમાંનો અમને કશું જ માફક નથી. અરે તમારા બધાની શારીરિક સુખાકારી માટે મારા વૈદકીય જ્ઞાનનો ઉપયોગ કરું છું, સમજા? અરે શેની સુખાકારી, ગયા વર્ષે પ્રણવ ને બધું યાદ રહી જાય એટલે એના માથા માટે બદામ નું તેલ ઘસ ઘસ કર્યા કર્યું અને પરીક્ષા આપવા મોકલ્યો તો ચાલો પરીક્ષા અગાઉનું ભણી ગયેલો બધું યાદ આવી ગયું. તે મૂર્ખો સીએ ના પેપરમાં બીકોમ નું લખીને આવ્યો અને આ વર્ષે એના મગજ ને ઠંડક પહોંચે એટલે એના માથામાં દૂધની તેલ ઘસ ઘસ કર્યા કર્યું. તેને એવી ભયંકર શરદી થઈ ગઈ કે ચાલુ પરીક્ષા પેન માંથી ઇંક નીકળવાને બદલે નાકમાંથી શેરાની ધાર નીકળવા માંડી. લખેલું બધું પૂછાઈ ગયું તમારા છોકરાનું, ચોથી વાર નાપાસ થયો છે. હે ભગવાન, પણ મારા બા બાપુજીના ઘરે તો અમે રોજ માથામાં. તારા બા બાપુજીના માથાની ક્યાં માંડે છે? તારા બા બાપુજીના ઘરમાં બધાને વાવડીને કાઢે સૂકના ઉકાળા માફક આવે એટલે આખા ગામને માફક આવે? ના ના, તારા બાપનું નામ ત્રિફળા શંકર એટલે મારે મારું નામ હરદેવ પ્રસાદ રાખવું. એટલે કોણે કહ્યું એવું? અરે બોલતા જીભને કૂચા વળી જાય એવા ચિત્ર વિચિત્ર નામ છે તમારા ઘરના. ઓલા તારા બાપનું નામ ત્રિફળા શંકર તો કહે છે કે મા શ્વગંધા કેટલું સરસ નામ. બેન વસન માલતી તો કે ભાઈ જેઠી માલ. દાદો ગુગલ પ્રસાદ તો કે દાદી સીતો પલાદી. નથી બોલવાની. કેમ? નાના ને તે કેટલા દાડા રોકાવાનું, અમારા બધાની તને કઈ ચિંતા જ નથી. અરે સવાર સાંજ ફોન કરતી હતી, પૂછ તારા પપ્પાને. યસ યસ યસ. ને ત્યાં રહે રહે તમને બધાને યાદ કર્યા કરતી હતી. એનીવેઝ હાઉ ધ જર્ની? આ બસ સુતા સુતા આવી છું. નાનીએ ખૂબ યાદ આપી છે ને નાનાએ સૂટ ને અજવો નાખીને બનાવેલો સાલમ પાક મોકલાવ્યો છે તમારા બધા માટે. સાલમ પાક ખાધા કરો. હા શું નાવા જાવ. મમ્મીએ ઘરમાં
પગ મૂક્યો નથી ને શરૂઆત થઈ ગઈ. સૂટ અજમો ને સુદર્શન બસ થયું. હવે હવે તું નાવા જાવ. હા બાપા નાવા જાવ ને. એ પ્રાચીની બચ્ચી, હું નાઈને પરવારું ને એટલી વાર છે. આજે મને તારો જવાબ જોઈએ. મેં દેખાડેલા મોરતિયામાંથી તે કયો પસંદ કર્યો એનો કાલ સાંજ સુધી તને ઠેકાણે પાડે છૂટકો. અરે પણ પણ કઈ નહીં. આ શું બોલે? ચૂપ. અરે પણ મમ્મી મારી વાત તો સાંભળ. હા મમ્મીને અચાનક શું થઈ ગયું? એ પપ્પા, હું આવી તે પહેલા તમારા બંને વચ્ચે કઈ ઝઘડો બગડો થયો છે કે શું? હા અરે મારે મારે ઝઘડાની ક્યાં માંડે છે. આ લગ્નનું તો સાલું એવું છે કે શરૂઆતમાં જે હોતું નથી ને દેખાય છે, બાદમાં જે હોય છે દેખાતું નથી, અને પરિણામે જે હોવું જોઈએ એમાંનું કશું જ હોતું નથી. સાચું કહો પપ્પા, મને તમારી ખૂબ દયા આવે છે. મમ્મીના ચિંધેલા ઓસડિયા ખાઈને તમે આટલા હેરાન થાવ છો, પણ ચૂકે ચા નથી કરતા. અરે બેટુ, ચૂકે ચા કરવા જેવું મોઢું ખોલું છે ને તો તારી મમ્મી પપ કરીને એકાદી આયુર્વેદિક દવા મારા મોઢામાં નાખી દે છે. સાચે જ પપ્પા, તમારી સાથે લગ્ન કરીને મમ્મી તો ખાટી ગઈ છે. અરે બેટા, લગ્નનું તો શેર બજાર જેવું છે, એકને ફાયદો બીજાના ભોગે જ થાય. અરે પણ મામા કેમ નહીં આવે આજુ? એ તારા મામાઓનો છે અત્યારે અહીંયા. શું પપ્પા, તમે પણ ભલે ને, હવે તમને શું વાંધો છે? પિયર જઈને આવેલી પોતાની બેનને મળીને પોતાના બાપ બાપુજીના ખબર અંતર પૂછવાનું મન કયા ભાઈને ન થાય. અરે બેટા, હવે એની સામે મને જરાય વાંધો નથી, પણ ખાખા ખીકી કરી નાખું, ઘર ગજી મૂકે છે એની સામે વાંધો છે. સવાના પોનો બે ચાર પેક ચડાવીને ના આવે તો સારું. તારો મામો પ્રાચી બેન જેઠુ મામાના એકદમ લાડકા છે. હા મામા તો મને પહેલેથી જ ખૂબ ગમે છે. અમુક વાત હું તમને ને મમ્મીને નથી કહેતી, બટ મામા નોઝ એવરીથિંગ અબાઉટ મી. આખા ઘરમાં તારા મામાને શું કહેવું તને એકલીને જ ખબર પડે છે, કારણ કે મોકાના સમાચાર રસ્તા સાફ છે અને સારા સમાચાર રહસ્ય દાચા સાથે. રહેવા દો પપ્પા, રહેવા દો. મનુ મને બોલાવે? હા તે આવવાનો જ હતો. મામા આવે તો તરત મને બોલાવજે. તરત પપ્પા, મમ્મી મારા પર બહુ ગુસ્સે છે, હું જરા એને શાંત પાડીને આવું. મમ્મી એ આગળ આવશે કે મનિયા? હા હા પાણી પીડાવશે. કેટલા અધીરા છો, પીડાવાનો જ હતો. મામા આવી ગયા. પ્રાચીબેન, મામા આવી ગયા છે. નિખિલકુમાર, પ્રાચીના મામા તો ખ્યાલ પણ નતો કે એનું ખિસ્સું કપાણું છે. તમારા ઘર આગળ ટેક્સીનું ભાડું ચૂકવવા ખિસ્સામાં હાથ નાખ્યો ને ત્યારે ખબર પડી કે પાકીટ ગાયબ છે. પછી પછી શું થયું મામા? પછી શું, આખી પરિસ્થિતિ સમજાવી તો ટેક્સી વાળો ગરમ થઈને ગાળો દેવા માંડ્યો. એ બનેવીલાલ, મેં પછી એને ફોળ પાડીને વિસ્તારપૂર્વક સમજાવ્યું ને તો વધારે ગરમ થઈને મને આમ કોલરેથી ચાલી અને એક જોરદાર લાફો ઝીકી દીધો. બોલો શું વાત કરો છો મામા, લાફો મારી દીધો? હા શું સોલિડ અવાજ આવે તરી. બેસો બેસો બેસો. એ આપણે નીટ મારીને જે જણજણાટી થઈ જાય ને એવી આખા શરીરમાં જણજણાટી આવી ગયો. થોડું દાન કરતા જાઓ, દાન કરતા જાઓ. નિખિલ કુમાર, દાન ધર્મ કરવામાં ન માને ને એના પૈસા આ રીતે જ જાય. મેં તો નિયમ કર્યો છે, રોજ દેવ દર્શન જતા પહેલા પૈસા ઉછાળો, જેટલા હાથમાં આવે ને એટલા બધા મંદિરમાં થઈ દેવાના. તે મામી શીલા પણ તમારા જેવું જ કરે છે. હા એ પણ વાર તહેવારે દેવ દર્શન કરવા જાય ને તો ઘરમાં મોટું સર્કલ કરે, નોટો ઉછાળે, સર્કલમાં જેટલી નોટો પડે એ બધી મંદિરમાં મૂકી આવે. અરે વાહ. એ બનેવીલાલ, હું એમ જ કરું છું. આમ 5-10 હજાર રૂપિયા આમ ટેબલ પર મૂકું, પછી આંખો મીચી પ્રભુનો કહો, હે પ્રભુ આ ટેબલ પરથી તારી ઈચ્છા થાય એટલા રૂપિયા તું લઈ લે, જે બચશે હું રાખી લઈશ. એ કેટલા રાખી લો હું ગણતો જ નથી. અરે જવા દે મામા, શું લેશો? ચા પાણી ઠંડુ ગરમ બધું 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 બધું. એ મને નિખિલ કુમાર, ખાવાની તો વાત જ ન કરશો. બે ટાઈમ જમવા સિવાય વચ્ચે ખા ખા કરવાનું બંધ છે અમારા બેનું. એ કકડીને ભૂખ લાગી હોય ને તો એ ખાવાના દે. બોલો. અરે રામ રામ. ડાયટિંગ એટલે ડાયટિંગ, આચર કુચર ખા ખા કરે ને એ ડાયટિંગ માં ન ચાલે. અરે પણ આવું કડક ડાયટિંગ કરાવીને મારી નાખીશ તું મને? એ ભૂખ ને કારણે અચાનક ઉકલી જઈશ. ખબર નથી જો આવી વાત ઉચ્ચારી છે તો. આવું થાય ને તો સગાવાલામાં કોઈને મારું મોઢું નહીં દેખાડી શકું. હું કાળા સગલામાં જરાય શોભતી નથી. મારા નણંદ કેમ દેખાતા નથી? ક્યાંક બહાર ગયા છે? અરે નહીં, તૈયાર થવા ગઈ છે, હમણાં આવતી હશે. એ મનો, અલે હું તને ક્યારનો બોલાવતો? આવતો કેમ નથી? તે નતો જ આવવાનો. ત્યાં ઉપર બેનને જઈને કહે કે મામા ને મામી આવ્યા છે, તૈયાર થશે નીચે મોકલાવજા. તે જવાનો જ હતો. એ મામા પાણી લાવ.
ત્યાં મામાને તું પાણીનું પૂછી રહ્યો છે કે ધમકાવી રહ્યો છે? પાણી લાવો મામા. એ ના, મારા માટે પણ નહીં લાવતો. એ ના જ લાવવાનું. એ પણ મારી વાણી તો ઘરમાં છે ને. હા 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 હા, વાણી ઘરમાં જ હોય ને મામા, ક્યાં જાય? બને વિલાલ, આ પ્રણવ કુમાર નું ગજબ નું થયું. સીએમ ચોથી વાર ઉડ્યા, ચાર વાર દાંડી. પ્રણવ ના દેખતા હસતા નહીં, વારંવાર નાપાસ થવાને કારણે ચીડચીડિયો બની ગયો છે. આવા બધી વાત જોવો તો તમારું પીવાનું કેમ ચાલે છે? ધન ધોકા, સુરત ચડે ને એની સાથે જ પીવાની ધૂન ઉપડે છે. પરમ દાડે ચિક્કાર પીને રિક્ષાના જોડે ઝઘડો કર્યો. મેં બહાર આવીને જોયું ને તો રિક્ષાવાળાને રાડો પાડી પાડીને ગાળો આપતા હતા. મામી રિક્ષાવાળા જોડે ઝઘડો થાય એટલે મામા પીધેલા હતા, થોડું માની લેવાય. હા જોયો, પીધેલા જ હતા, કારણ કે ત્યાં કોઈ રિક્ષાવાળો હતો જ નહીં. ભૂતકાળમાં કોઈક રિક્ષાવાળા સાથે બોલાચાલી થઈ હશે ને એ યાદ રહી ગયું હશે. નશામાં આ માણસે ધમાલ મચાવી મૂકી હતી. મામા તમે સૌ બાળક જેવા, તમને સમજાવવા પડે. કેમ? આજનું છાપું વાંચો. આ દારૂ પીવાથી કેટલા ગેરફાયદા છે એના માટે નાખો લેખ આવ્યો છે. એમ? હા, બસ આજથી બંધ. મારી દીકરીને તો દુનિયાના બધા છોકરા લંગડા લુલા કાણા કુબડા જ લાગે છે. ક્યાં ગયા? અરે તમે કઈ બોલો ના પ્રાચીને બે શબ્દો. પ્રાચીને નજર નાખી જોજો, આ છોકરો પસંદ છે તને? આ મામા વાળી કોનો ફોટો લઈને આવ્યો છે ને? શેમ્પેન ની છોડો ઉડાડતો ચહેરો, કોનિયક બ્રાન્ડી પીધી હોય નશીલી આંખો અને સ્કોચ વિસ્કી ની સોડમ જેવું મગમગતું વ્યક્તિત્વ. નક્કી નક્કી કોઈ દારૂના બારના માલિકનો દીકરો હશે. મંજૂર છે, મારા ભાવિ પતિ તરીકે આ છોકરાના ફોટા ઉપર હું મંજૂરીની મોહર મારું છું. માય ડિયર જેઠુ મામા. એ જેઠી, કોનો ફોટો છે આ? છેલ્લા મહિનાથી 15 મૂર્તિઓનો ફોટો દેખાડ દેખાડ કરું છું તો આ અળવિતરી છોકરી માનતી નથી. અને આ ફોટા માના છોકરાને 15 સેકન્ડમાં પસંદ કરી લીધો. કોનો ફોટો છે આ? છે કોણ? આ ફોટો મને મારી ભાણીએ જ આપ્યો હતો. એ મારી ભાણીનો ભાઈબંધ છે આ છોકરો. ત્યારે આ પ્રાચીના કહેવાથી ગઈકાલે સાંજે જ આ છોકરાના ઘરે જઈ આવ્યો. શહેરની પ્રસિદ્ધ ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક જનકરાય કાનાણીનો એકનો એક દીકરો સૌમ્ય કાનાણી. અરે વાહ 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 વાહ, 12 મહિનાથી મારી ભાણીના પ્રેમમાં છે. બોલી આવતા શુક્રવારે બપોરે બીઆરપી ને સુસ્ત થયેલા શહેરીજનો મધોશ બનીને વામકુક્ષી માણતા હશે ત્યારે દેશી દારૂના કડક નશા જેવો મિજાજ ધરાવતો જનકરાય કાનાણી નિખિલ ટીમડિયાના દિવાનખાના આ સોફા પર બિરાજમાન થઈ પોતાની પત્ની અને પુત્ર જોડે મલીબુની બોટલ જેવી ગોરી ગોરી પ્રાચીન આત્માથી ચાનો કપ ઉઠાવી એમાંથી સ્કોચ વિસ્કીની જેમ ચાની ચુસ્કીઓ લેતા લેતા એને મારી ભાણીના લગ્નના ગોળદાણા ખાવાની વાત તો કરતો. પ્રાચીને બ્યુટી પાર્લર માં ગયા ને એક કલાક થયો અને આ લોકો મને દરવાજે આવીને ઉભા રહેશે. આ કઈ સમય છે બ્યુટી પાર્લર માં જવાનો? હાથ થી જશે બેટા, લખી રાખજે, હાથ થી જશે. પ્રાચીને માટે અનેક મૂર્તિ મળે છે ને એ પણ હાથ થી જશે. એ હાથ થી જશે? હા. આ માણસ આવે ને જાય તો પગ વળે, આ હાથ વળે કેવી રીતે જવાય? તું સીએ માં ચચાર વાર નપાસ થયો ને એનું કારણ છે મને આજે સમજાયું. અરે ડોબા, મારા કહેવાનો મતલબ એ છે કે પ્રાચીન માટે માંડ એક મૂર્તિઓ મળ્યો છે ને એ પણ લગ્ન કરવાની ના પાડીને જતો રહેશે. હા પણ જતી વખતે પોતાના પગે ચાલતો જશે ને, આ હાથેથી કેવી રીતે જવાય? તારી માના હાથના વસાણા ખાઈ ખાઈ તારા ભેજાનું ધોવાણ થઈ ગયું છે, એમાં કાંઈ ગુસ્સે જ નહીં. હે મનુ, મામા ક્યાં છે? હું તમને પૂછવાનો જ હતો. અરે શું પૂછવાનો તો નક્કી બધું એ કરીને આવે છે, એનો જ પત્તો નથી. હું એ જ કહેવાનો હતો. એ જ કહેવાનો હતો ને, આ જ કહેવાનો હતો ને. અરે શીલા, કેટલી વાર? અરે મુરતિયો, તને નહીં તારી દીકરીને જોવા આવવાનો છે. આવી બે મિનિટ. બે મિનિટ એક કલાક થી કર્યા કરે પણ નીચે નથી આવતી. હે પ્રણામ, અહીંયા આવો. બા અહીંયા તું નાકા પર બીટી પાલા માં જા, અને જો પ્રાચી ત્યાં હોય ને તો અડધા મેકઅપ હાથ પકડીને મારી પાસે લઈ આવ. હા હા, હમણાં લે આવ, ખેંચીને લે આવ.
અને એ તું આ રીતે ઊભો ના રે? આ રીતે એટલે? અરે બે પગ ઉપર તો ઊભો છું. હે ભગવાન, તે જાત જાત ને ભાત ભાત ની કેપેસિટી ધરાવતા માણસો મારા જ ઘરમાં ભર્યા છે. અરે એક ગધેડા આ રીતે લામ કશું કરા વિના ના ઉભો રે. મામા ને ફોન લગાડ. હમણાં લગાડું. એ મોટા ભાઈ, પણ મારા મામા ના ઘરે ક્યાં ફોન છે? તારા મામા ની ક્યાં માંડે છે મૂર્ખા? પ્રાચી ના મામા ની વાત કરું છું. ઓ, પ્રાચી બેન ના મામા ના ઘરે? હમણાં તાત્કાલિક ફોન લગાડું. મને ક્યાં વાંધો આવવાનો છે? નંબર તો આપો. હા લગાડ. હા, 855555. એ મોટા ભાઈ, આ 85 એટલે મેં 8 વાર 5 નો આંકડો તો ફેરવ્યો. હવે 555 એટલે બીજી 3 વાર 5 ડા લગાડું. હું 85 એટલે 8 વાર 5 ડા બોલેલો ગધેડા. હું 555 એમ 8 વાર બોલેલો. હું જે આંકડા બોલું એક જ વાર લગાડવાના. લખ નંબર, લખ. તે લખવાનો જ હતો. લખ જલ્દી લખ. હા લખ. 285 555 75. ગુજરાતી મલક બગડો. 8 પાછળો 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 7 ને પાછળો 2,85,55,575. લખ્યા? મેં નંબર લખી લીધો છે, હવે વાંધો નહીં આવે. લગાડ લગાડ. એ શીલા, કેટલી વાર? ઓફો, તમારામાં ધીરજ જેવું કઈ છે કે નહીં? છેલ્લા કલાકથી 2 મિનિટમાં આવું છું, 2 મિનિટમાં આવું છું એમ કયા કરું છું? તો એક ગામ ગજવા વિના રહી શકતા નથી? તમે રોજ સવારે દાડી કરતી વખતે કલાકો સુધી બાથરૂમમાં ભરાઈને બેસો છો, ત્યારે હું આ રીતે ઘાટાઘાટ કરું છું? અરે પણ દાડી કરતા માણસે એટલો સમય તો લાગે કે નહીં? એમ? અરે એમ એમ શું કર્યા કરે છે? સમારા પરમાં ઉઠીને માણસ જ્યારે દાડી કરે ને તો બધાની અંદર 25 સરસ જુવાની આ જાવ જોમ જસ્સને તરવરાટ આવી જાય. અરે વાહ, સવારે દાડી કરવાથી જો જોમ જુસ્સો ને તરવરાટ આવી જતો હોય તો મારું માનો રોજ રાત્રે દાડી કરીને સૂતા જાઓ. તો કહું છું કે તું જ્યારે આવું અર્થઘટન બોલે છે ને ત્યારે ગમે એટલી સુંદર તૈયાર થઈ હોય તો પણ તું વાયાત લાગે છે. એબ્સોલ્યુટલી ચાર્મલેસ. સ્ત્રી ચાર્મલેસ થાય એ ચાલી જાય, પણ પુરુષ તદ્દન હાર્મલેસ થાય ને એ જરાય ન ચાલે. એ શીલા દેવી, અમે હાર્મલેસ છીએ, અમારે આપણો સંસાર ટકેલો છે. મારી બેટી કે છે હાર્મલેસ. તું 15 મિનિટથી મામાને ફોન ટ્રાય કરે છે, હજી તારો ફોન નથી લાગ્યો. અરે કરોડોના આંકડા છે, હજી માન 171 સુધી પહોંચ્યો છું. લા લા ફોન ફેકાડો છું. ફોન આખું ગામ એવી રાજે ને બેટા મને દારૂ પીવાની ઉછાય તો આવે ને, મારે કરવું શું? ક્યાં જાઉં? એ મામા આવી ગયા, મામા આવી ગયા. મૂકી દો ફોન, મૂકી દો. એ મામા ક્યાં? એ બેઠા છે પોલીસ સ્ટેશનમાં. પોલીસ છોડે ક્યારે આવે ને? આમાં પોલીસ સ્ટેશનમાં? એટલે મામાને પોલીસ પકડી ગઈ? નિખિલ કુમાર, તમે એમના આપ લખતી ક્યાં જાણ છો? અડધી બાટલી દારૂ ઢીંચીને ઢીંચાક થઈને રસ્તામાં બેફામ સ્કૂટર અંકારો તો બીજું શું થાય? પોલીસ પકડીને લઈ જ જાય ને. એ મોટા ભાઈ, પોલીસ મને પકડીને લઈ ગઈ હતી એકવાર, બોલો. હા, તે કોકના ઘરે કબાટમાં ચાવીઓ ટ્રાય કરતા પકડાઈ ગયો છે ગધેડા. ના રે ના, જો કે ભૂલ મારી જ હતી. ભડ ભડ બડી રહેલા મકાનમાંથી મેં 3 માણસોને ખેંચીને બહાર કાઢ્યા હતા. પોલીસ તને શા માટે પકડી ગઈ? મેં જે માણસોને જબરદસ્તીથી ખેંચીને બહાર કાઢ્યા હતા ને એ માણસો મકાનમાં આગ બુઝાવવા ઘૂસેલા બંબા વાળાઓ જ હતા. બંબા વાળા? જા જા જા, હું તને ખેંચી કાઢીશ. હમણાં તે જવાનો જ હતો. મારા બેટા બંબા વાળાને ખેંચી કાઢ્યા. અરે પપ્પા પાછી ના મળી. હું પણ રીચ કહું છું, બ્યુટી પાર્લર માં તો મળે ને. ઓ માય ગોડ, કુમાર તમારા મામાનું શું કરશો હવે? પોલીસ સ્ટેશન માં જઈને છોડાવશે કોણ એમને? શું કરું મામી, બધી ઉપાધિઓ એક સાથે આવીને જ મારા માથે પડી છે. ક્યાં છે? લો, તમારા મહેમાનો ક્યાં છે? મને બરાબર તૈયાર થવા દીધી હોત તો. ભારતી, આમનું હંમેશા આવું જ હોય છે, પૂના જવાનું હોય છેક શનિવારે ને આ માણસ શુક્રવારથી જ ઘર માથે લઈ લે. અરે જેઠી કેમ દેખાતો નથી? એ નથી આવ્યો? શું થયું આને? આ રડે છે કેમ? ભાભી કાચી હજુ બ્યુટી પાર્લરમાંથી પાછી નથી આવી અને મામા જેને પોલીસ સ્ટેશનમાં બેઠા લે. જેઠીને તો સેલ્સમેન બનવું હતું ને અચાનક એને પોલીસમાં નોકરી લઈ લીધી. અરે નોકરી શેની? તારા ભાઈને પોલીસ પકડી ગઈ છે. શું કર્યું એને? ધડપડી ખૂન કર્યું? તારી ડિક્શનરીમાં કોઈ નાના ગુના છે જ નહીં. અરે દારૂ પીને પૂરપાટ સ્પીડમાં સ્કૂટર અંકારવા માટે તારા ભાઈને પોલીસ પકડી ગઈ છે. હવે શું? મને તો ઘરે આવનાર મહેમાનોની ચિંતા થાય છે કે એમના ઘરે જઈને બધું નક્કી કરી આવનાર કન્યાનો મામો એ પોતે જેલમાં જઈને બેઠો છે. આ વાત સામીને સગાઈની વાત પડતી મૂકીને ચાલતી પકડશે લોકો. અરે રે, મેં તો મહેમાનો માટે તુલસીનું શરબત, મેથી આમળાનો કોપરા પાક અને અજમાના ઈદડા બનાવ્યા છે. એ હવે કોણ ખાશે? એ ઈદડા વાળી
આ બધું મહેમાન ને ખવડાવીશ ને તો ઘરમાંથી દીકરીની જાન નીકળવાને બદલે મહેમાન નો જનાજો નીકળશે એમ કરીને એમ. હું ગમે એવું બોલો છો? ગમે એમ બોલો. નિખિલકુમાર પોલીસ સાહેબ મારશે તો નહીં ને? આ જેઠી ને દારૂ પીને ઉઠામાં કર્યા વિના ચાલતું નથી. આ પ્રાચી માટે માન માન એક સારું ઠેકાણું મળતું. હવે આ છોકરો હાથ થી જશે. અરે મને કોઈ તો સમજાવો કે મારો ભાગે થી ચાલીને કઈ રીતે જઈ શકે? આ બધા ઓછા છે કે તારે મારું લોહી પીવું છે ભાઈ? અરે મને પણ સમજાવો ને તો હું ચેન્જ ખાતર હાથે થી ચાલી રહેજો. તું ચેન્જ ખાતર હાથે થી નહીં માથે થી ચાલીને જા ગધેડા. તારા માથામાં કઈ ગુસ્સે ને તો એટલીસ્ટ પાટની ટાળે પાસ થશે. બેટા શું પ્રોબ્લેમ છે તને? મને ટોન મારવાની જરૂર નથી. હું સીએ માં પાસ થઈને દેખાડીશ. કેરે પાસ થઈને દેખાડીશ? તે એને બાળપણમાં પેલી કરોડિયાની વાર્તા કીધી હતી ને તે એની એના પર એવી પ્રચંડ અસર થઈ છે કે સાત સાત ટ્રાયલ સુધી આ ભણવીર પાછો નહીં પડે. અરે મમ્મી ફક્ત એટલું જાણવા માંગુ છું કે માણસ હાથેથી કઈ રીતે ચાલી શકે. અરે શું કરો છો નિખિલ? તમારે મારવા રીતે તારી કેમ લાગે? દી 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 નમસ્તે નમસ્તે મામા નમસ્તે નમસ્તે. આવો બેસો બેસો. વાહ ભાઈ વાહ મામા, સરસ ઘર છે ને? કાઈ ઘર સરસ છે ને? હા જેઠી મતના બનેલીનું છે. અરે પછી કેવું પડે કેવું પડે. ક્યાં વાત હે ક્યાં વાત હે બાબા. સૌમ્ય બેસ, પ્રાચી અહીંયા જ છે. હા છોકરા છે ને મામા, અધીરા થઈ જાય. આ નંદિની ભાભી જોડે ના આવે? નંદિનીને કારણે તો મોડું થયું. શું વાત કરે? સ્પીડમાં જતી બસે એટલું બધું ગંદુ પાણી ઉડાડ્યું કે બધું પાણી બારીમાંથી નંદિની ઉપર પડ્યું. બિચારીની આખી સાડી બગડી ગઈ ને તાબડતોબ ટેક્સી કરીને એને ઘેર જવું પડ્યું. પણ મામા સોરી ટુ કીપ યુ વેઇટિંગ. ઓ નમસ્તે 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 નમસ્તે. જી 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 જી. આ પ્રાચીના મમ્મી શીલાબેન. ઓ નમસ્તે નમસ્તે. તેઓ જનકરાય કાનાણી અને આ એમના દીકરા સૌમ્ય કાનાણી. સૌમ્યકુમાર તમે તો પ્રાચીની બાને જોયા છે? હા પણ મને તો પ્રાચી જ પસંદ છે. સૌમ્ય એ એમ પૂછવા માંગે છે કે આ અગાઉ તું શીલાબેનને ક્યારે મળ્યો છે? અચ્છા એમ? હા કોલેજના ફંક્શનમાં પ્રાચીનો ડાન્સ જોવા આવ્યા હતા ત્યારે મને પ્રાચીએ દેખાડેલા. સરસ છે નહીં? એનીવે શીલાબેન છોકરાઓ તો જાતે એકબીજાને પસંદ કરી જ લીધા છે. તો હવે આપણે મૂળ વાત પર આવીએ. જનકરાય, જનકરાય મારી દીકરી ગાય છે બહુ સારું, એટલે તમને રેડિયો કે ટેપ રેકોર્ડરની જરૂર નહીં પડે. એને ડાન્સ ને એક્ટિંગ એ આવડે છે, એટલે ટીવી વીસીઆર ડીવીડી કે સીડીની જરૂર નહીં પડે. અરે કપડાં તો એટલા સરસ ધોવે છે કે વોશિંગ મશીન એક કપમાં નહીં આવે. અરે શીલાબેન આ બધું તમે મને અત્યારે શા માટે કહો છો? અરે હું આટલો હોશિયાર છું મને નથી સમજાતું. લ્યો ને. અરે એ બેન આ બધું એમને કેવા પાછળનું કારણ શું? અરે થોડી વાર પહેલા જ અમે ઇન્કમ ટેક્સ વાળાના હાથે લૂંટાઈ ગયા છીએ. આ લોકો દહેજમાં આ બધું ન માગે ને એટલે બોલું છું. દહેજ? શીલાબેન દહેજમાં તો અમે માનતા જ નથી. તમારી દીકરી પ્રાચી અમારે ત્યાં પહેરેલે કપડાં આવશે ને તો પણ અમને કોઈ પ્રોબ્લેમ નથી. હસ તમે તો મારા મન પરનો બોજો ઓછો કરી નાખ્યો. હવે તો લગ્ન ધામ ધૂમથી કરીશું. ટ્રફ ક્લબ સીસીઆઈ કુપર રેજ જે કો એ ગ્રાઉન્ડ બુક કરાવી લઈએ. કા જેટી મોજ કરો તમે તમારે. હા એ બધું આપણે વડીલો પછીથી બેસીને નક્કી કરીશું. પણ શીલાબેન આપના હસબન્ડ દેખાતા નથી. અરે આવી ગયો સાહેબ. આ રહ્યો આ તમે સૌમ્ય? આ પ્રાચીના પપ્પા છે? હા. શીલાબેન આપના હસબન્ડ છે? હસતો વળી કેમ કેમ શું થયું? ચાલ ઉઠ ઊભો થા. આપણે આ ઘર જોડે સંબંધ નથી રાખવો. અને સામે ઉભેલો માણસ જો પ્રાચીનો બાપ હોય તો ખબરદાર આ ઘરની દિશા સામે તો જોયું છે તો. પપ્પા પણ મારે એક અક્ષર પણ સાંભળવો નથી. સૌમ્ય તું નસીબદાર છે કે તારા બાપની સાથે પ્રાચીના બાપનો અનેક વાર ભેટો થઈ ચૂક્યો છે. જો જનકરામાં મારી દીકરીનો કાંઈ વાંક નથી. વાંક? વાંક તો મારા દીકરાનો છે. તમારા વિશે અગાઉથી જો એને જાણકારી હોત ને તો એ જાતે પોતે જ પ્રાચીથી દૂર રહ્યો હોત. અરે પણ વાત શું છે? અને સૌમ્યને પ્રાચી એકબીજાને પ્રેમ કરે છે. સાચી વાત છે શીલાબેન. પણ જ્યારે સૌમ્યને ખબર પડશે ને કે એ જે છોકરીને પ્રેમ કરે છે એ છોકરીનો બાપ એ છોકરીની મા ઉપરાંત અન્ય કોઈ સ્ત્રીને પ્રેમ કરે છે ત્યારે શું થશે? મારી ના નથી દીકરા. પ્રાચી જોડે તું જરૂર લગ્ન કરજે, પરંતુ માંડવામાં પ્રથમ ફેરો ફરતા પહેલા તારી સામે ઉભેલા માણસને પૂછી જોજે કે પ્રાચીની મા સાથે ચોરીમાં ચાર ચાર ફેરા ફર્યા હોવા છતાંય પૂનામાં અકસ્માતે મળી ગયેલા જનકરાય કાનાણી સાથે તમે જે સ્ત્રીની તમારી પત્ની તરીકે ઓળખાણ કરાવી હતી એ સ્ત્રી કોણ હતી?
અને જો એ સ્ત્રી તમારી પત્ની હોય તો કપાળમાં ચાંદલો અને માથામાં સિંદૂર લગાડીને ઊભી રહેનારી આ કમનસીબ ઔરત કોણ છે? શીલા બોલું છું. શું કોણ શીલા? હજી 15 દાડા તો તારી જોડે રહીને ગઈ. જો તો ખરી છે બા, મને ઓળખતી નથી. બા બા તું ગજબ કરે છે. અરે બેચર ભાઈ પટેલની નહીં, તારી દીકરી શીલા બોલું છું. એ બેન તારું આખું નામ કે કદાચ ઓળખી જશે. શીલા એટલે શીલાજીત. હવે ઓળખી. ભરૂચ સ્ટેશન પરથી? અરે ના બા, મને કાઢી નથી મૂકી. હું મુંબઈથી મારા ઘરમાંથી જ વાત કરું છું. તમારા જમાઈએ અહીં બહુ મોટો બવાડો કર્યો છે. પૂનામાં કોઈની જોડે સંબંધ બાંધી બેઠા છે. ધંધાકીય સંબંધ નહીં બા, કોઈ સ્ત્રીના પ્રેમમાં પડ્યા છે. કેવી દેખાય છે એની મને કઈ રીતે ખબર પડે બા? તું તું બાપુજીને ફોન આપતો, હું એમને સહેલાઈથી સમજાવી શકીશ. હવે આ પૂનાવાળીનું વર્ણન હું કઈ રીતે કરવાની હતી? હેલો, હા બાપુજી, હું ને હા મજામાં છું. હે, યાદ કરતા હતા? કેમ યાદ કરતા હતા બાપુજી? મુંબઈ છોડીને તમારી જોડે રહેવા આવી જવાની. અરે અવાજ નથી બદલાઈ ગયો, બોલનાર વ્યક્તિ બદલાઈ ગઈ છે. હા, શીલાજીત રડે છે એટલે હું જેઠી મત બોલું છું. બેન બેન તો અહીંયા દુખી દુખી થઈ ગઈ છો. નિખિલ કુમાર, આપણા જમાઈ રાજે પારકી સ્ત્રી જોડે લફરું કરું ને? બાપુજી, આપણી પ્રાચી છે ને, પ્રાચી એની એક જગ્યાએ વાત ચાલતી હતી, એ એમના લફરાને કારણે અટકી ગઈ. લ્યો બોલો. રડે છે પ્રાચી, રડે છે. આ રડે, આ રડે છે પ્રાચી, રડે છે. ભાઈ ભાઈ તો પૂનાની છે. ભાઈ નિખિલ કુમારે લફરું કર્યું હકીકત છે ને? બેન હા પાડે છે. હે, ઉપાય છે એમ? હા હા, સમજી લીધો. ઠીક છે ઠીક છે, તમારી જોડે પછી નિરાતે વાત કરશું. આ શું ઉપાય દેખાડ્યો? એમણે કહ્યું કે નિખિલ કુમાર ને સવાર સાંજ વરિયાળીનું પાણી પીવડાવીને એમનો ઉશ્કેરા ઠંડો પાડી દો એટલે પૂના જવાનું પ્રયોજન જ ના રહે. શનિવારે પૂના જવાનું છે એ વિચારે શુક્રવારથી જ આખલાની જેમ ઉછળ કૂદ કરતા માણસને ગમે તેટલી માત્રામાં વરિયાળીનું પાણી પીવડાવો ને તોય કાંઈ ફેર પડવાનો નથી. નિખિલ કુમાર આપ આ રીતે હાથ બટાવી જશે ને એવું તો વિચારી પણ ન શકાય. હું તો હવે સૌમ્યને મોઢું એ નહીં દેખાડી શકું. કેટલો શાંત અને સુશીલ છોકરો હતો, પણ આ નિખિલ કુમારના પરાક્રમને કારણે છોકરો હાથથી ગયો. આ તમે બધા મને મૂર્ખ સમજો છો? મારી બેનને જોવા આવેલો છોકરો મારી નજર સામે પગેથી ચાલીને ગયો છે. એ તોય તમે બધા કયા કરો છો કે હાથથી ગયો? જેઠી જેઠી, આ મૂર્ખને સમજાવ કે અત્યારે હાથથી એના પપ્પા ગયા છે. પપ્પા હાથથી? અરે એમને પણ મારી સગી આગે પગે ચાલતા. ચૂપ, ખબરદાર છે એક શબ્દ આગળ બોલો છો તો. અત્યારે અમારામાંથી કોઈનું માથું ઠેકાણે નથી. માથું ઠેકાણે નથી? આ તમે બધા છે ને મને પહેલેથી જ ઊંધું છે તું સમજાવતા જ આવ્યા છો. પેલા હાથની બાબતમાં ઉલ્લું બનાવ્યો અને હવે માથું ઠેકાણે નથી. અરે માથાની જગ્યાએ તો માથું છે. અરે માથું ઠેકાણે નથી એટલે માથું એની જગ્યાએ ફિક્સ નથી એમ નહીં, અક્કલના ઓથમીર. માથું માથા પર નથી હે એટલે મગજ ઠેકાણે નથી. આ શું બોલે છે તું? એટલે નથી સાંભળું મારે. આ તમે બધા ગાંડા જેવું બોલો છો ને એમાં હું સીએમાં વારંવાર ફેલ થયા કરું. અરે ચૂપ,
તમે બધા ફિકર નહીં કરતા, હું સમજાવું છું આ ગાંડિયાને. જો પ્રણવ હાથ થી ગયો એટલે પ્રાચીના પપ્પાને કારણે આખું ઘર ડિસ્ટર્બ છે. મને સૌથી વધારે ચિંતા તમારી થાય છે શીલાબેન. કેટલી સિફતથી બાના દેખાડી દેખાડીને પૂના દોડી જતા હતા. આપણે કોઈએ સપને વિચારેલું કે આવું વિચારણ તું સદંતર બંધ કરી દે. કોઈક રસ્તો તો નીકળી આવશે ને. એ હા, નિખિલકુમાર છે ને આપણા પાડોશી પ્રદીપભાઈ છે ને, એનો દાખલો આપવો જોઈએ. પ્રદીપભાઈના લગ્ન 40-40 વર્ષ થઈ ગયા છે, પણ પત્નીથી દૂર થવાનું નામ જ નથી લેતા ને. છેલ્લા અનેક વર્ષોથી સવાર સાંજ એમને ઘરમાં જ જોઉં છું. આને કહેવાય પ્રેમ. ડોક્ટર એને લકવો કહે છે. એ બેન, તું પાછી શેના વિચારે ચડી ગઈ? જેઠી જેઠી વિચારી રહી છું કે પરણેલો પુરુષ પારકી સ્ત્રીના પ્રેમમાં શું જોઈને પડતો હશે, પોતાની પત્નીમાં એને શું ઉણપ દેખાતી હશે. છોડને આવું બધું વિચારવાનું. સ્ત્રીમાં આંબળ્યું છે, પણ શું સ્ત્રી પાસે સુંદર મજાની આંખો ન હોય, હસમુખો ચહેરો ન હોય, ગોરો વાન ન હોય, સપ્રમાણ શરીર ન હોય તો એ સ્ત્રી કેવી લાગે? આ ભારતી જેવી. તમે મૂંગા મરી રહો, તમારામાં કઈ જાજી મણા નથી. શીલાબેન, આ બધા પુરુષો સરખા. લગ્ન પહેલા પૂછડી પટપટાવે ને લગ્ન પછી આપણે શોધ્યા કરીએ કે એમની પૂછડી ગઈ ક્યાં. એ ભારતી, મારા માટે તું આવું વિચારે છે? હવે રેવા દો ને, મને તો એ પણ યાદ નથી કે છેલ્લે તમે મને પાસે બેસાડીને મારો હાથ ક્યારે પકડ્યો હતો. ટનલમાં. ટનલમાં? એ પૂના જતી વખતે અંદર ઉભોગદું આવ્યું ત્યારે મેં તારો હાથ નહોતો જાલ્યો. એ બોગદું જરાક વધારે લાંબુ હોત ને તો 10 બાર ચુંબનો છોડી દીધા હોત. હાય હાય, એ ચુંબન તમે નહોતા કર્યા? હા. હે, અત્યારે આપણા પ્રશ્નની ચર્ચા કરવાનો સમય નથી. શીલાબેન, તમે આગળ શું કરવાનું વિચાર્યું છે? વિચારી રહી છું કે બરફમાં રાંધેલી કાકડી જેવો મારો વર આ રીતે આમ લફરું કરે, શનિવારે સવારે ખીલેલા ગુલાબ જેવો લાગતો એ માણસ રવિવારે સવારે દૂધમાં ઝબળેલા પાંવ જેવો થઈને પાછો ફરતો, તોય મને શક નહોતો પડ્યો. તમે ઓછું ન લાવો શીલાબેન. અરે શું ઓછું ન લાવે, મહિને દાડે મારી 500 રૂપિયાની લિપસ્ટિક પેટમાં પધરાવી જતો મારો વર દર શનિવારે પૂના જઈને આક્રાંતિયાની જેમ કેટલી લિપસ્ટિક જાપતી જતો હશે. વિચારે હું ધ્રુજી ઉઠું છું. લિપસ્ટિક લે, તે નિખિલકુમારને લિપસ્ટિક ચાવવાની આદત છે. હાથ કરે છે ભાઈ, હાથ કરે છે. જો શીલા તું મને જાહેરમાં ઉતારી પાડ, મારી નિંદા કર, હું હરફે નહીં ઉચ્ચારું, પણ આપણા અંગત જીવનની વાતોને આ રીતે જાહેરમાં ઉછાળવાનું બંધ કરી દે પ્લીઝ. ભારતી, ભારતી એમને કે એમની સૌથી વધારે અંગત વાતનો ઢંઢેરો ગામમાં ક્યારનોય પીટાઈ ગયો હશે. જનકરાય કાણાનીના મોડે બાપ દાદાની 7-7 પેઢીની આભરના વાવટા બજારમાં અર્ધી કાટીએ ફરકપા થઈ ગયા હશે ક્યાર નાય. અરે પણ મેં બે હાથ જોડીને તારી માફી માંગી લીધી ને, હવે મેં મારી ભૂલ કબૂલ કરી લીધી ને, તારે મને આ બધું સુડિયે ચડાવો છે? એ નિખિલકુમાર, તમે જરીક શાંત થાઓ. શાંત થવાનું તમારી બેનને કહો મામા, મને નહીં. અરે પણ આમ તમે ઘાટાઘાટ કરો છો, યોગ્ય લાગે છે તમને? આ મારી 1,00,000 રૂપિયાની બેન તમારી જોડે એટલા માટે પરણાવી છે કે તમે એના પર આમ ઘાટાઘાટ કરો. તો 1,00,000 રૂપિયાની તમારી બેન લઈ જાઓ ને 75,000 માં પાછી. એ વાતનો અંત આવે. બેશરમીની યાદ હોય જેઠી જો. તો શું કરું, ભલે ફાંસો ખાઉ, આપઘાત કરું, ઝેર પી લઉં, મને કોઈ કેસો મારે કરવું છું? એ બનેવીલાલ, તમે સૌ પ્રથમ દુનિયાની તમામ સ્ત્રીને માં સમજીને વર્તવાનું શરૂ કરી દો. મોડું સંભાળીને બોલો મામા. કેમ? દુનિયાની તમામ સ્ત્રીઓને માં ગણીને ચાલવામાં મારા બાપાનું કેરેક્ટર કેટલું નીચું પડી જાય છે એનો તમને અંદાજ છે? બાપાની આબરૂ બોળવામાં બાકી શું રાખ્યું છે એમણે? ભાઈ જો, મારું કહેવું એમ છે કે બંને જણાએ સાથે બેસીને આ વાતનો નિવેડો લાવવો બહુ જરૂરી છે, અને જો એમ નહીં થાય ને તો આખો મામલો ભારતી પ્રણવ નથી ને પાછળ, ના આખો મામલો હાથ થઈ જશે. શીલાબેન, તમે દુખ ન લગાડો. અરે હું કઈ દુખ ભૂખ નથી લગાડતી, જમાનો જ બેવફાઈનો છે. બેવફા માણસોથી ખદબદી રહી છે આ દુનિયા. હું તો કહું છું કે આકાશમાં તપતો સૂર્ય એ બેવફા છે, આવે છે ઉષા જોડે ને જાય છે સંધ્યા જોડે. જો શીલા, તું કહેતી હોય તો આ ઘરમાં રહું, અને કહેતી હોય તો ચાલી જાઓ બસ. આજો આજો, આમણે પણ સુરત જેવું જ કર્યું છે ને, વસાડા નાખી નાખીને મેં બનાવેલા અડદિયા ખાધા મુંબઈમાં અને પરચો દેખાડ્યો પૂનામાં. અરે તમ નથી છોડો તારે આ કાકડી જો કરી કરીને માફી માંગવા છતાંય. ઠીક છે, સંભાળ તારું ઘર,
હું જ ઘર છોડીને જાઉં છું, જા. અરે જો સાંભળ નિખિલ, ઉપર નહીં 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 નહીં, થોડી વાર પછી જઈશ મામા. તો પછી અત્યારે? અત્યારે શું, મેં આ છાપામાં આગાહી વાંચેલી, બે કલાકમાં વરસાદ પડવાનો છે. પણ આગળ ઉપર વિચાર શું છે? આપઘાત. મને સેલાઈથી આપઘાત તો આ રસ્તા બતાડો બસ. આપઘાત કરવા હોય તો પહોંચી જાઓ ટ્રેનના પાટા પર. ઊંઘવાની 100-150 ગોળીઓ ગળી લો, ઊંચી ઇમારતની અગાસીમાંથી મારો ભૂસકો. ગણાય રસ્તા છે આપઘાત. અને આમાંનું એકે ન ફાવે તો મારા ઘરે આવીને ભારતીનાથની રસોઈ જમી જાઓ, જમતા જમતા છે. છોડો મરવા મરવાની વાતને, હું તો કહું છું કે પેલી પૂનાવાળી છોકરીને મુંબઈ બોલાવી એની પાસે પાણી મુકાવડાવો કે એ ભવિષ્યમાં નિખિલ કુમારનું મોઢું નહીં જુએ. શું નામ છે? કેમ આમ કરો છો? નિખિલ કુમાર તમારું નહીં, પુણેરી મિસળનું નામ પૂછી રહ્યો છે જેઠી. પુણેરી મિસળ? સુચેતા, સુચેતા ખક્કર વિધવા છે. ધણી જીવતો હોત તો તમને તો ધીબેડી જ નાખ કે બરાબર ના. અરે એનો હસબન્ડ આર્મીમાં સેકન્ડ લેફ્ટનન્ટ હતો જેઠી. જોયું, સેકન્ડ લેફ્ટનન્ટ ફર્સ્ટ હાથમાં નહીં આવ્યો હોય. અરે ભાઈની કમનસીબી કેવી કે લગ્નના અઠવાડિયામાં એના પતિનું મૃત્યુ થયું. બિચારાનું સારું થયું, બિચારો છૂટી ગયો. આ મારી જેમ સર તો ના કરવું પડ્યો ને. એ બેન આપણે એક કામ કરીએ, એમને અહીંયા આપણે ત્યાં બોલાવી એમની જોડે વાતચીત કરી જોઈએ. મામા સુજતા અહીંયા અર્ગેજ નહીં આવે. કેમ? અને આવશે તો મને ના પાડી દઈશ. શું કામ? લોકશીલા, જો હું તને વચન આપું છું કે ફરીથી એ સ્થિતિને મારું મોઢું દેખાડવાનો ક્યારે પણ પ્રયત્ન નહીં કરું, ફરીથી તને ફરિયાદ કરવાનો મોકો પણ નહીં આપું, પણ એટ ધ વેરી સેમ ટાઈમ હું નથી ઈચ્છતો કે તું અને સુચેતા એકબીજાને મળો. પણ શા માટે? કારણ કે અળવીતરી જાતને સારી રીતે જાણું છું. પગે પડીને કાલાવાલા કરવા છતાં માફ કરવાની આ ઓરતની તાસીર નથી. સુચેતાને જોતા હોય તેને વીખી નાખશે અને તીખી નાખશે, પેલીને ક્યાંય નહીં નહીં રહેવા દે. એની કરતાં મામા તમારી બેનને સમજાવો કે જીવનમાં એક નાનકડો જવાબ આવે તો એ સમજીને બધું ભૂલી જાય, અને હું ભવિષ્યમાં શીલાને પૂછ્યા વગર આ ઘરમાંથી બહાર પગ પણ નહીં મૂકું એની ખાતરી આપું. જાઓ ભારતી. ભારતી એમને પૂછ કે દર શનિવારે હવે શું કરશે. લો, વર્ષોથી શનિવારે પ્રવૃત્તિમય જીવન જીવ્યા પછીની નિવૃત્તિ એમને ફાવશે કે પછી પુનાની જગ્યાએ મુંબઈની કોઈ વિદ્વાનું આવી બનશે? સાંભળો સાંભળો, તમારી બહેનનો બકવાસ સાંભળો. આમાં મામલાનો નિબળો લાવો જ કઈ રીતે? સંભાળ તારું ઘર, તારા છોકરાઓ, હું જ ઘર છોડીને જાઉં છું. હા અરે નહીં નહીં નહીં, જો બની લે, જો મારી વાત સાંભળો. તમે ભણેલા ગણેલા છો, હોશિયાર છો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો, શાંતિ રીતે વિચારજો. ઉતાવળ નહીં કરો, નહીં કરો, જો તમે તમને સાહેબ જોડે વિનંતી કરો. તમે શાંતિ રીતે નહીં ઉતાવળ. એ બની લે, એ બની લે. લ્યો બેન, આ તો ગયા, હવે આમાં મામલાનો નિવેડો કેવી રીતે આવે? એકાદ જણે તો આ વાતનો તંત મૂકવો જ રહ્યો ને. હા હવે તું ઈચ્છ્યો કે ગામ આખામાં વધુ ભવાળો ન થાય તો જલ્દીથી ઉપર જઈને ઘર છોડીને જતા નિખિલ કુમારને અટકાવ. ભવિષ્યમાં શું કરવો છે એનો વિચાર નિરાતે કરજો. અત્યારે તમે કોનું કામ છે તમારે? તમે? હું સુચેતા, સુચેતા ખખર. જાણું છું આ ક્ષણે તમે સૌ કોઈ મને ધિક્કારો છો, કબૂલ છે. ઊભી થયેલી પરિસ્થિતિ માટે હું જ જવાબદાર છું. મારા કાણેજા ઘર ઉપર સંકટ આવી ગયું છે, એટલે જ આવી પડેલા સંકટમાંથી બહાર નીકળવાની મથામણ કરતા તમને સૌને શક્ય હોય તેટલી મદદ. દીકરા તું કઈ બોલ. કહું છું એ સૌમ્ય કુમાર, મને તમારી વાત એકદમ વિચિત્ર લાગે છે. તમારા ફાધરને હું કેવી રીતે સમજાવું કે આખા મામલામાં તમારો જરીકે વાંક નથી? મારામાં એટલી હિંમત હતો જોઈતું તું શું લે, એમાં બીવાનું શું છે? ગળું ખોખારીને કહેવાનું છે કે હું પ્રાચી જોડે જ પરણીશ. અહીંથી ગયા પછી લગભગ 10-15 વખત ગળું ખોખાર્યું છે, પણ ગળામાંથી અવાજ જ નથી નીકળતો. ઉલટાલું મને ખોખાર ખોખાર કરતો જોઈને મારું ગળું ખરાબ છે એમ સમજીને પપ્પાએ મને પરાણે દવા પણ ચડાવી દીધો છે. સાચે? સાચે જ. એટલે છેલ્લા 4 કલાકથી તમારા હસબન્ડને ચૂસ્યા કરું છું. પ્રાચીએ કહ્યું હતું કે તમારા હસબન્ડનું નામ જેઠી મત છે, ક્યાં નો જેઠી મત ચૂસું છું. હાય હાય શું થયું? જો જો આ તારા મામા વારંવાર ગળામાં અટકી જાય છે. ઉભો રહો, પાણી લઈ આવ. જલ્દી પાણી લઈ આવ. કમા કમા પાણી લેવા. સૌમ્ય કુમાર આ ઘણું વિચિત્ર કહેવાય. હા ખાસી આવે માં વિચિત્ર શું કહેવાય? એમ નહીં,
તમે ને પ્રાચી એકબીજાને પ્રેમ કરો છો છતાંય પરણી નથી શકતા. હું નાનપણથી સહેજ નરમ પ્રકૃતિનો માણસ છું. હે? મારી મમ્મી મારી બહેનને તમાચો મારે ને રડી હું પડું. મમ્મી પર ઘાટો પાડે પપ્પા ને સાદ મારો બેસી જાય. આ જુઓ ને પ્રેમનો પતંગ ચગાવ્યો તો પ્રાચીના પપ્પાએ ને દોરી મારી કપાઈ ગઈ. પ્રાચી જલ્દી પાણી લાવો પાણી લાવો કમા કમા પાણી લાવો પાણી લાવો લ્યો લ્યો સૌમ્ય કુમાર પાણી પીઓ પાણી પીઓ. એ સૌમ્ય કુમાર આવા ને આવા ઢીલા થશો ને તો લગ્ન કરશો તમે અને હનીમૂન કોક બીજો કરી આવશે. શું બોલો છો મામા? મારી કમનસીબ એ છે કે હનીમૂન કોક બીજો કરીને આવશે ને તો આવનાર બાળકનો બાપ તો પાછો હું જ કહેવાઈશ. છે ને મીઠાની તાણ. અરે મને તો એ નથી સમજાતું કે જે માણસ પોતાના હાથેથી ચાલી શકે છે તે માણસ આટલો બધો ડરપોક કઈ રીતે હોઈ શકે? હવે તું વળી પાછો શરૂ નહીં થઈ જતો મૂંગો રહી ને મારા ભાણે. મામા પ્લીઝ મને છે ને આજે પૂછી લેવા દો. આ બધા કહે છે કે તમે અહીંથી તમારા હાથેથી ચાલીને ગયા હતા. તારે કેમ એ કરી સમજ્યું નથી? એક એક બાદ બોલ બોલ કે કાકો તું સબકી પથ્થર રગડ દેવો. થોડી દેર પીળું રિવાઈ કો મુમે ડાલ કે મૂંગા રે કે ખામોશ રે કે ચૂપચાપ બેઠા રે ના સમજે. અરે પણ મને કોઈ સમજાવતો કેમ નથી? અરે હમ સમજાતે હે તો તું મર્ક કા અનર્થ કરતે હો એટલે નહીં સમજાતે. હા આ તે બધા હિન્દી માં કેમ બોલો છો? તમે બધા છો તો ગુજરાતી ને? હા ભાઈ હા. અરે એ મેરા ભાણા ભાઈ આને સમજાવો ને. સમજાવો. અમારો ભાણો છે ને અમુક વાત ગુજરાતીમાં સમજતો જ નથી. એ સમજે કે ના સમજે પણ તમે બધા શુદ્ધ ગુજરાતી ભાષામાં એક વાત સમજી લ્યો. બોલો. કે મારા પપ્પા પ્રાચી જોડે મને ન પડાવવાની જીત પકડી રાખશે ને તો પ્રાચી મારા હાથથી જશે. એ ભાઈ અરે સાંભળી અરે સાંભળી ચૂપ ચૂપ કમા કમા સૌમ્ય કાલાણી. અરે આ બધાની જેમ તમે મને મૂર્ખ સમજો છો. ના ના અત્યાર સુધી તમે તમારા હાથેથી ચાલીને જતા હતા હવે મારી પ્રાચી બેન તમારા હાથેથી ચાલીને જશે. એ ભાણા ભાઈ કાઈ કો મેરે કો ઊંચે સાથે બોલને કી ફરજ પડવા દો. દેખો દેખો ઇસ ભલે આદમી કો દેખો મુંહ પે સે માખી ઉડાને કી જિસકી હૈસિયત નહીં હે ઉસકો ઊંધી ચત્તી બાત બોલ કે કાઈ કો ઉસકી માં પહેણતે હો. ક્યા હુઆ અબ ગલે મે વાપસ મે અટકા ક્યા? તુમકો તો મેને કભી કા ચૂસ કે ફેંક દિયા હે. હા આ તો ખાંસી છે. હા હા આખાય મામલામાં બધો વાંક મારા પપ્પાનો છે. પપ્પા કુવારા હોત પરણ્યા ન હોત તો મારો જન્મ જ ન થયો હોત. આજે આટલો બધો દુખી પણ ન. સૌમ્ય તું કશાયની ફિકર ના કરતો. તારા પપ્પા પાસે હું આવીશ હું એમને સમજાવીશ. ભૂલ વડીલો કરે ને સજા આપણે સંતાનોએ ભોગવવાની શા માટે? બડા વડીલો ગયા છે ક્યાં? છેલ્લા 2-2.5 કલાકથી બંને જણા ગાયબ છે. અરે ભાઈ નિખિલ કુમાર તો પૂનાવાળી ને પૂનાની ટેક્સીમાં બેસાડવા ગયા છે પણ હમણાં આવું છું કે મારી બેન ક્યાં ઉપડી ગઈ? 2 કલાક થવા ગયા રાતના 10 વાગે એને કોનું કામ પડ્યું હશે? મને સૌથી વધારે ચિંતા મમ્મીની જ થાય છે. મોઢા પરથી એ સ્વસ્થ દેખાય છે પણ અંદરથી એકદમ હચમચી ગઈ છે. તું ટેન્શન નહીં કર દીકરા. જો તો ફરી કોનો ફોન છે? મારા પપ્પા હોય તો કહેજે હું અહીંયા નથી. હેલો ક્યાં છે તું? કોણ છે દીકરા? મનુ છે. શું શું કહે છે? પૂછે છે કે મુંબઈની એકેય જેલમાં પ્રાચીનો પત્તો નથી એ શું કરે? બેવકૂફ છે તું. ઘરે પાછો આવતો રે મૂરખના જામ. હા હું જેલમાંથી હમણાં જ છૂટી છું. અરે આવો જેલમાં ના બોલાય. શું લે વળી પાછું શું પૂછે છે? મૂર્ખો પૂછે છે કે જામીન કોણે આપી? ગધેડા તારા બાપે આપી જલ્દી ઘરે આવો. ના બોલાય બેન. પ્રાચી તો જેલમાં હતી. આ દવી વાચું છે પ્રાચી. તમે મનુના મામલામાં પડતા જ નહીં ઉધરસ કુમાર. અને તમે હવે જટ ઘરે પહોંચો નહીં તો તમારા ફાધર તમને ગોતવા નીકળશે. દોષ હોય. સાચી વાત છે. મારા પપ્પા મને અત્યારે ગોતવા નીકળશે પાછા. રાતના 10 વાગી ગયા છે. બહાર કેટલું અંધારું છે. મને કોઈ મૂકી નહીં જાય. હે તમને કોઈ મૂકવા આવે તો મારી એકલા કઈ રીતે જાઉં? ચાલો ચાલો હું મૂકી જાઉં પણ તમે હાથેથી ચાલી બતાડો તો જ. હું મારા 2 પગ પર માંડ ઉભો રહ્યો છું. હાથેથી ચાલવાની વાત ક્યાં કરો છો તમે? સૌમ્ય તું આ રીતે ઢીલો પડી જાય ન ચાલે. પ્રણવ તો ઇસકો છોડને જાતા હે કે મેં જાઉં? ઇસકા ફાધર ઊંચા નીચા હોતા હોગા. અભી જાતો એને એના ફાધર ને સોંપી આવ ને તારા ફાધર જોડે ત્યાંથી લઈ આવ. શું? અરે બાબા એસા હે ને મેં હું ના મેરે કો મેરે બાપ કે પાસ છોડ કે ઓર અપને બાપ કો ઢૂંઢ કે આવ એમ કહેતે હે. લો નિખિલ કુમાર આવી ગયા. વાટી લીધું મારું વાટી લીધું. હે હજી વાટો વાટવું એટલું હું જાઉં છું ઉપર. હે વાટો વાટો બેટા વાટો. અરે પણ પપ્પા પપ્પા ક્યાં ગયા હતા તમે?
સાલા શું દિવસ આવી ગયા છે મારા. ત્રીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થી જેટલી આવડત ધરાવતો છોકરો પોતાના ચાર્ટર એકાઉન્ટન્ટ બાપ પાસેથી હિસાબ માંગે છે, મારી પાસેથી જવાબ માંગે છે. પેલા તું મને પાંચમી ટ્રાયલે પાસ થઈને બતાડ, ફિર આપણે બાપસે હિસાબ માંગના. જેણે હિસાબમાં સતત ગોટાળા કરે રાખ્યા હોય એવા બાપ પાસેથી હિસાબ શું માંગવો? સાચે. પણ તો પાંચમી છઠ્ઠી કે સાતમી ટ્રાયલે કદાચ પાસ થઈ જશે પપ્પા, પણ બેવફા પતિની છાપ ચોટાડીને ફરતા તમે ગમે તેટલી ટ્રાય કર્યા કરો, સંસાર નામની યુનિવર્સિટીમાંથી ઈમાનદાર પતિની ડિગ્રી જીવનમાં ક્યારેય નહીં મેળવી શકો. તો શું કરવા ધાર્યું તમે બધા ભેગા થઈને? આ ઠોઠ વિદ્યાર્થીને ક્લાસમાં રહેવા દેવો છે કે કાયમ માટે ક્લાસમાંથી બહાર કાઢી મૂકો છે? નિખિલકુમાર. અરે શું નિખિલકુમાર મામા, મેં બધાની માફી માગી લીધી, શિષ્યતા અહીંયા આવીને બધું ભૂલી જવા કહ્યું. અરે તો જાતે જઈને પેલા જનકરાજ શેઠને સમજાવવા ઈચ્છતી હતી. આ ટટલું કરવા છતાંય તમારે લોકો વાતને ક્યાં સુધી પકડી રાખવી છે? અરે પણ અત્યારે અહીંયા જે કંઈ બન્યું ગયું ભયંકર દુઃખદ છે, અત્યંત આઘાતજનક તો છે જ ને. તો હું ક્યાં ના પાડું છે નહીં, પણ વાતનો ક્યાંક તો અંત લાવો. સહી કરી આપો આમાં. આપણા એડવોકેટ વશી સાહેબ પાસે જઈને તાત્કાલિક આ એગ્રીમેન્ટ તૈયાર કરાવ્યું છે મેં 125 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર. તમે સહી કરી આપો એટલે બધી વાતનો અંત આવી જશે. શું છે આમાં? શેનો એગ્રીમેન્ટ છે? શું છે આ ડોક્યુમેન્ટમાં? શું લખ્યું છે? શું આમાં ખાનગી વાતો છુપાવી શકાય એવું તમારા જેવું કઠણ કાજુ ક્યાં છે અમારી પાસે? આ પડ્યો દસ્તાવેજ ઉપાડ અને માંડો વાંચવા, એમાં કશું ખાનગી નથી. મારે વાંચવાની જરૂર નથી, તું જ મને કહી દે ને કે ડિવોર્સ પેપર છે કે ફરીવાર આમાંનું કશું નહીં થાય એની ગેરંટી માંગતો કોઈ ખાનગી પત્ર છે? શું લખ્યું છે? શું આમાં? તમારે નથી જ વાંચવું? ના. તો લો હું તમને જણાવી દઉં, તમારી જમીન જાયદાદ, ખાનગી તેમજ જંગમ મિલકત મારા અને છોકરાઓના નામે ટ્રાન્સફર કરી દેવાની બાબત લખી છે આમાં. ભવિષ્યમાં સંજોગો ભલે બદલાય પણ આ એગ્રીમેન્ટની શરતો યથાવત રહે એવી કલમ પણ ઉમેરી છે આમાં. વોટ? શું ખરેખર? મમ્મી, હવે આ માણસનો ભરોસો ન થાય જેઠી, પડતર કિંમતે પોતાના ચારિત્રને ફૂંકી મારનાર આ મારો પતિ પૂનાના પાદરમાં જઈને પોતાની મિલકત ગીરવે મૂકી આવે તો હું ને મારા છોકરાઓ તો રજડી જ પડીએ ને. તમારું જે કઈ છે બધું જ અમારા નામે કરી દઈ, પછી તમે જેને તમારા માનતા હો એની પાસે સુખેથી સીધાવો, અમને જરાય વાંધો નથી. વાહ શીલા દેવી વાહ, હવે સમજાયું. મેં કરેલી ભૂલ માટે માથા પછાડી પછાડીને હું તમારી પાસે ગમે એટલી માફી માગવાનો પ્રયત્ન કરું પણ તમારે મને માફ નથી કરો. પણ જો હું તમને રોકડામાં ચૂકવણી કરું તો મારી એ જ ભૂલ જિંદગીભર કરવા દેવાનો પરવાનો જરૂર આપવો છે. વાહ, અન્ય સ્ત્રી સાથે બાંધેલા સંબંધો મને અફસોસ છે પણ તને એ વાતનું દુઃખ નથી. અરે કટકી ચૂકું તો મારા એ સંબંધો પણ તને માન્ય છે. કિંમત અદા થાય તો પોતાના પતિને પાર્કિસ્તીના બેડરૂમમાં ધકેલવામાં તને નાનપ નથી. આ તમારી બેન મામા, આ તમારી બેન. પતિ જો રૂપિયાનો વરસાદ વરસાવે તો પતિની બેવફાઈ પર મંજૂરીની મોર મારવા તૈયાર થઈ જનાર તમારી આ બેનને મારક ભૂલેલા પતિને સાચે રસ્તે લાવવામાં રસ નથી, બલકે એનો તો રસ છે પતિને પતનની ખીણમાં જોશભેર ધક્કો મારવામાં. ઠીક છે શીલા, તારે મારી સહી જોઈએ છે ને? હા લે. હા મારી મેં મત તું. આથી આ ફ્લેટ બેંકમાંની રોકડ રકમ ફિક્સમાં મૂકેલા પૈસા શેર સર્ટિફિકેટ બધું તમારું, મારું બધું તમને સુપ્રત કરું છું અને હું આ ઘર છોડીને જાઉં છું. ક્યાં જાઉ છો? ક્યાં જાઉં છો નિખિલકુમાર? ખબરદાર છે મામા, મને કોઈ પૂછ્યું છે કે હું ક્યાં જાઉં છું? મેં કરેલા અપરાધની સજા રૂપે મને ફરમાવેલો દંડ મેં ભરી દીધો છે, હવે કોઈએ મને રોકવાનો અધિકાર નથી. પપ્પા પ્લીઝ, તમે પૂના પાછા ન જશો? અરે આ ઘરનો ઉમરો છોડ્યા પછી કયા ઘરના ઉમરેજીને માથું ટેકવું એ અધિકાર પણ તમારે મારી પાસે નથી રહેવા દેવો. પણ તમે ફિકર નહીં કરતા, ભવિષ્યમાં જો તમને રૂપિયાની જરૂર પડશે તો આ બાર ગામની ધણિયાણી એકાદ નવા ડોક્યુમેન્ટ પર સહી કરાવવા માટે મને પાતાળમાંથી શોધી કાઢશે. ગુડ બાય. પપ્પા પ્લીઝ, તમે હારી થઈ ગયા. નિખિલકુમાર મારી વાત સાંભળો, આવેશમાં આવીને ઉતાવળ્યો નિર્ણય ના લો. મમ્મી તો એમને પૂછતો ખરી તેઓ ક્યાં જાય છે? દર શનિવારની જેમ તેઓ પુના જશે દીકરી. ફરક માત્ર એટલો જ છે કે અગાઉ આપણે દર રવિવારે એમના પાછા ફરવાની રાહ જોતા હતા, પણ હવેથી આપણે બધાએ સોમથી શુક્ર દરેક વારે એમના પાછા ફરવાની રાહ જોતા બેસી રહેવું પડશે, કારણ કે એમને જીવનમાં પાત્ર તો ક્યારનું બદલી નાખ્યું હતું, આજે પોતાનું કાયમી નિવાસ સ્થાન એ બદલી નાખ્યું છે. એમ સમજી લો છોકરાઓ કે એમની અને આપણી વચ્ચે પડદો. નિખિલ, કમાલ છે માણસ, માથા ઉપર આટલું બધું ટેન્શન હોય ત્યારે માણસ આટલું નિરાંતે ઊંઘી કઈ રીતે શકે? નિખિલ બહાર આવો, સવારના 11:30 થયા છે. નિખિલ
અરે બા હું તો ક્યારનો જાગું છું સુચેતા, મારા માટે એક જ ચા મૂકશે. અરે અત્યારે તમે ચા પીશો તો તમારું જમવાનું નહીં બગડે નિખિલ, બહાર આવો પેલા. અરે શું જમવાની વાત કરે છે, અહીં પથારીમાં સૂતું છે કોણ આખી રાત, પડખા જ ફેરવ્યા કર્યા છે. હા સાલે લોકો પેન્ટ શર્ટ પહેરીને ઓફિસમાં જાય અને અહીંયા તો પેન્ટ શર્ટ સાથે સુવાનો વારો આવે. મને તો લાગે છે કે આવનાર દિવસો મારે રાતોની રાતો જાગીને કાઢવાનો વારો આવશે. અને એમ થયું ને તો આ નિખિલ કુમારે ચાર્ટર એકાઉન્ટન્સી છોડી અને કોઈ સોસાયટીમાં નાઇટ વોચમેનની નોકરી સ્વીકારવી પડશે. હેલો ચોકીદાર, બોલું ભાઈ. નાઇટ વોચમેન? ઓ સોરી, નિખિલ કુમાર ચાર્ટર એકાઉન્ટન્ટ સ્પીકિંગ. બોલો કોણ? કોણ? દીપડા શંકર. હા બાપુજી. હા બોલો. અરે નહીં ને, બધું ફાઇનલ છે, હું એ ઘરમાં પગને મૂકવાનો. હા હા, સુચેતા જોડે જ લગ્ન કરવાનો છું. અરે વિધવા છે તો શું થઈ ગયું, દુનિયાની સર્વશ્રેષ્ઠ વિધવા મારી પત્ની બનવાની છે. હા તમે એને જોઈ છે? પણ એલા હોઈએ ને તો વિધુર થવાનું મન થાય એવી વિધવા છે. હા આને વિધવાના પ્રથમ પતિ બનવામાં જોખમ, બીજા પતિ બનવામાં વાંધો જ નહીં બાપુજી. યસ. કોણ છે? શીલાના બાપુજીનો. હા જો બાપુજી, તમે ભલતી સલતી વાત નહીં કરો મારી સાથે, મેં તમને ના પાડી ને બાપુજી, હું ફોન બંધ કરી દઈશ. હું જા, હું જ કટ કરું છું લાઈન. શું થયું? અરે ધાર માથા વગરની વાતો કરે છે. શું કહે છે? મને કે તમારે વિધવા જોડે લગ્ન કરવા છે ને તો એમના કુટુંબ એમની એક માસી ભાણીને ભત્રીજી, ત્રણ વિધવા છે. એક જ ત્રણમાંથી એકને પૈણી જાવ એટલે ઘરનો મામલો ઘર મેળે જ પતી જાય. ખરેખર આવું બોલ્યા? અરે ખરેખર નસીબદાર છું. બાકી એ તો કહેવા છે કે શિલાજીથી પડીકીને વાળીને બાજુમાં મૂકી દો, તમારી સાસુને પૈણી જાઓ એટલે તમારી જે મારો છુટકારો થાય. ગજબ કહેવાય. હા લો લો ચા પી લો. મને તો એને સમજાતું કે મારા સસરાને એનો નંબર આપ્યો કોને? અરે કેમ, તમારી સામે તો આપ્યો હતો એનું સરનામું ને ફોન નંબર. કાલે હું મુંબઈ આવી હતી ત્યારે જ. મારી જ ભૂલ કહેવાય. મેં તને પૂના ફોન કરીને જણાવ્યું ના હોત ને તો તું છે પૂનાથી મુંબઈ મારતી ટેક્સી આવત જ નહીં. તમે મને ફોનમાં પ્રાચી અને સૌમ્યના બંધાતા પહેલાં તૂટી ગયેલા સંબંધ વિશે જણાવ્યું ને એટલે મારાથી નહીં રહેવાયું. મારા કારણે તમારી દીકરીને? જો તારે કારણે, તારે કારણે કર્યા કરે છે. તને કોઈ મારા ઘરમાં ભાણીને પૂછ્યું? તારી સાથે કોઈ વાત સુધા કરી? હજી તારે પેલા જનકરાજ શેઠ ને સમજાવવા જવાની ઈચ્છા હતી મોટી. અરે ભાઈ, મારે તો જો સમજે તો પ્રાચીના આ બાપને સમજાવવા છે કે આવી રીતે રાત માથે લઈ ઘરબાર છોડીને નીકળી ન જવાય આવી રીતે. તને શું એમ લાગે છે કે મેં સમાધાન કરવાના કોઈ પ્રયત્ન નહીં કર્યા હોય? અરે હાથે પગે પડીને વિનવણીઓ કરી છે, પણ શિલાજીથી પડી ગઈ મારી એક વાત ન માની. આ પહેરેલે કપડે ઘરમાંથી બહાર કાઢ્યો છે. ખપોલી આવી તો સાલી, મને એવી ભૂખ લાગેલી, પણ એક બટાટોડો લેવાના પૈસા નહીં મારા ખિસ્સામાં. અને ત્યાં બટાટાવાળાની ઉપર માખીને બેસેલું જે મને માખીઓની આ દેખાય આવતી હતી. અને ત્યાં એક ભિખારી ઉભેલો, બધા પાસે ભીખ માંગતો હતો કે બાબુજી મુજે કુછ ખિલાઓગે, બાબુજી મુજે કુછ ખિલાઓગે. પણ મારો દયામણો ચહેરો જઈને એનાથી બોલી પડાયું કે બેટે કુછ ખાઓગે. અરે શું આ નિખિલ કુમાર ચાર્ટર એકાઉન્ટની હાલત તો જુઓ, ભિખારીઓ પૂઠે ખાવા માટે. અરે પણ ભૂખ્યા પેટે ને પહેરેલે કપડે તમને ઘરમાંથી ઉચાળા ભરવાનું કહ્યું તું કોણે, નીકળી પડ્યા બસ. અરે પણ ગળગળા સાથે માફી માંગતા મેં એને કહ્યું કે હે શીલા દેવી, તમે પૂના જવાની ક્યાં માંડો છો? પૂના જે દિશામાં છે ને, દિશામાં નહીં જોઉં. તો મારી બેટી શું કહે છે ખબર છે? કે શનિવારે પૂના નહીં જાવ તો કરશો શું? મુંબઈની કોઈ વિધવાને પાડશો? જેની સાથે આટલા વર્ષો વિતાવ્યા હોય એની માટે આવું વિચારાય? મને તો આમાં એમનો જરીકે વાંક દેખાતો નથી. પતિના પારકી સ્ત્રી જોડેના સંબંધની જાણ પત્નીને થાય તો એણે શું કરવું? ઉત્સવ ઉજવવો? તમે તમારી જાતને મિસિસ ટિંબડિયાના સ્થાને મૂકી જુઓ. તમારી પત્નીના કોઈ પારકા પુરુષ જોડેના સંબંધની તમને જાણ થાય તો તમને એ પુરુષ માટે કેવી લાગણી થાય? દયાની, સહાનુભૂતિની. નિખિલ મજાક છોડો. અરે મજાક નથી કરતો, શીલાના જીવનમાં કોઈ પુરુષ આવ્યો નથી, આવ્યો તેનો આવી જ બનત. શીલા એને છે ને શિયાળામાં સૂટના ઉકાળામાં ઉકાળતે, ઉનાળામાં અને દૂધીના શરબતમાં જબોળતે, અને એમાં એનો સે જીવ બતે ને તો ચોમાસાની અંદર એને વાવણીને કાઢામાં નાખતે. અધમો થઈ ગયેલો પુરુષ વિચાર કરતે કે સાલો હું પુરુષ બને એના કરતાં સ્ત્રી બને હોત તો સારું થાત, કમસે કમ બાઈના પધારે તો ના પડત. આને અતિશયોક્તિ કહેવાય નિખિલ. અરે અતિશયોક્તિ નથી કરતો સુજેતા, એનામાં એક નહીં અનેક ખામીઓ ભરેલી છે, 1000 અવગુણ છે બાઈમાં. કબૂલ છે કે એમનામાં અનેક ખામીઓ હશે, પણ તમે ક્યારે શાંતિથી વિચાર કર્યો છે કે જો એમનામાં આટલી બધી ખામી ન હોત તો તમારા કરતાં કોઈ ચડ્યો તો પુરુષ એમને ન મળ્યો હોત? તમે શું કહો છો? મારી બેટી મને જ કહે છે બોલો.
આ એક સ્ત્રી છે ને બીજી સ્ત્રી ઉપરાણો ના લે ને તો એને સ્ત્રી ના કહેવાય. અરે આ તો સુચિતા હું એને મળ્યો ને એમાં એ અને એના વળચર ના સંતાનો સચવાઈ ગયા. ચાલો હવે સંતાનો નું આવી બન્યું. બે શબ્દ તમારે સંતાનો વિશે બોલવા છે? બે શબ્દ ની એના સંતાનો માટે તો 12,000 શબ્દ ઓછા પડે એમ છે. અને પેલો પ્રણવ છે ને પ્રણવ, એના માટે તો આખો ગ્રંથ લખાયો છે. સાલો નાનો હતો ને નાનો, તે એક વખત ડૉક્ટર પાસે હું લઈ ગયો ને એક્સરે કઢાવવા માટે. એ ડૉક્ટરે કીધું કે બેટા તારા કપડાં ઉતારી નાખ. તો મારો બેટો ડૉક્ટરને સામેથી કહે છે પહેલાં તમારા કપડાં ઉતારી નાખો. ડૉક્ટર તો એવો ગભરી ગયો, અંકલને પેન્ટ ખોલવા માંડ્યા. મેં કહું ડૉક્ટર સાહેબ શું કરો છો, આ તો બાળક છે, આની વાતનું આટલું સિરિયસલી ના લેશો, આ પેન્ટ કાઢશો ને લઈને ભાગી જશે ગધેડો. હા, અને એ દિવસે દવાખાનાની બાજુ ડૉક્ટર બાજુ એટલો શરમાઈ ગયો છું કે મેં આંખ ઉઠાવીને જોયું નથી. આપણે છે ને છોકરાઓને સારા સંસ્કાર પડે એટલે શિખામણના બે શબ્દો કહીએ. એક વખતે હું એને શિખામણ આપતો કહેતો હતો કે બેટા આપણે બસમાં સફર કરતા હોઈએ અને બસ આખી ભરેલી હોય, એક પણ સીટ ખાલી ના હોય, અને એમાં જો કોઈ સ્ત્રી આવી ચડે તો આપણે આપણી જગા પરથી બેટા ઊભા થઈ જવાનું અને પેલા બેનને વિવેકપૂર્વક જઈને કહેવાનું કે આવો બેન મારી જગા પર બેસો. બાય ચાન્સ એક વખતે હું અને બે બસમાં સફર કરતા હતા, બસ ખાલી આગળ ઠાર ભરેલી, એક પણ સીટ ખાલી નહીં, એક પણ સીટ ખાલી, અને બસ સ્ટોપ ઉપરથી સુંદર મજાની સ્ત્રી આવીને ચડી. મારા બેટાને શું યાદ આવી ગયું, એ ઉભો થયો પોતાની સીટ પરથી અને પેલા બેનને જીને વિવેકપૂર્વક કહે છે કે આવો બેન મારી જગ્યાએ બેસો. પેલી ભાઈએ તો કચકચાઈને ગાલ પર વાર કરીને તમાચો મારી દીધો. અરે કેમ માર્યું બિચારાને? તો મારે તો ગધેડાને એ વખતે મારા ખોળામાં બેઠો હતો. નાના છોકરા આવી હરકત ન કરે તો જ નવાય. અરે નાના ની ક્યાં માંડે છે, મોટો થઈને સાલા એવો દેખારો બચાવે છે કે મને ગુજરાતી ભાષા છોડાવીને હિન્દી ના રવાડે ચડાવી દીધો છે. બોલ એનીવે, હવે તમે આગળ શું કરવાનું વિચાર્યું છે? લગ્ન, તારી સાથે લગ્ન કરી નવેસરથી જિંદગી જીવાનું. તમને નથી લાગતું કે તમે આ નિર્ણય સમજી વિચારીને શાંત ચિત્તે નથી લીધો? મિસિસ ટિમ્બડે આપણા સંબંધ વિશે અજાણ હતા ત્યાં સુધી બધું ઠીક છે. હવે જ્યારે તેઓ આપણા સંબંધ વિશે જાણી ચૂક્યા છે ત્યારે પણ એવું કોઈ પગલું ન ભરવું જોઈએ જેથી વાતાવરણ ડોળાઈ જાય અને એમને વધુ દુઃખ પહોંચે. બીજાની ઇમારતને જમીન દોસ્ત કરી એ જ જમીન ઉપર આપણું મકાન ચણવામાં શાન પણ ક્યાં આવ્યું નિખિલ? અરે પણ એ ઇમારતની દિવાલમાં પડેલા બાકોરામાંથી નજર નાખીને જોતો ઘરી કે એમાં જીવતો માણસ કોઈ શ્વાસ લઈ શકે એમ છે. અને મહેરબાની કરી તું શીલાનો પક્ષ લેવાનું બંધ કરી દે ભાઈ. તમે એ કેમ ભૂલી જાઓ છો કે તેઓ કાયદેસરના પત્ની છે તમારા? મને બધું યાદ છે. આજથી 25 વર્ષ પહેલા લગ્ન થયા છે તમારા એમની જોડે, યાદ છે ને? મને બધું યાદ છે. ચાલો 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 નાવા ધોવાનું પતાવો. તમારા માટે હું નવા કપડાં લઈને આવી છું, એ પહેરીને મુંબઈ સીધાઓ. હું કઈ મુંબઈ મુંબઈ જવા નથી. હો સુજેતા, હું તો અહીંયા જ રહેવાનું છું. મારે પુના છોડીને કોઈ જગ્યા જવું નથી. આ ડિસાઈડ ઇટ. યસ, કોઈ જગ્યા નહીં જાઉં. જુઓ જુઓ જુઓ, સાંભળો. મિસિસ ટિમ્બડિયાનો ગુસ્સો શાંત થઈ ગયો છે. એમને સમજાવી તમારી જોડે લઈ જાઓ સૌમ્ય પાસે અને સૌમ્યના પપ્પાને મળીને કોઈ રસ્તો કાઢો. આપણા વર્તમાન માટે છોકરીનું ભવિષ્ય ન બગડવા દેવાય. તારી વાત તો સાચી છે યાર. અરે સૌમ્ય તો બિચારો રડવા જેવો થઈ ગયો હતો. મને તો સાલે છોકરો સાવ પોચટ લાગ્યો યાર. હે ને? હા યાર, હવા નીકળી ગયેલા ટાયર જેવું ડાચું કરીને એક જ વાગ્યો બોલતો હતો. મને કોઈ મારા ઘરે નહીં મૂકી જાઓ, મને કોઈ મારા ઘરે નહીં મૂકી જાઓ. કોણ હશે? તારો નોકર તો 2-4 દિવસની રજા લઈને ગયો છે. કોણ છે તારે જેને દરવાજો ખોલતો કરી ભાઈ? નિખિલ, મારા માટે તમારાથી દૂર જવું શક્ય નથી. ખરેખર નિખિલ, તમને છોડીને હું ક્યાંય જઈ શકું તેમ નથી. અરે તો મને આટલું બધું પ્રેમ કરે છે? અરે ભાઈ, તમારો પગ મારા પગ ઉપર છે, લો તો હું જાઉં ને. હે ભગવાન, તારા પ્રચંડ કારોબારમાંથી 10 મિનિટ કાઢીને તું મને સમજાવી ના શકે કે સ્ત્રીઓ હંમેશા સેંકડો વર્ષ નીકળે એવા જ વાક્ય શું કામ બોલે છે? આવ ભાઈ આવ. તે આવવાનું નતો. આ મૂકવાનો જ હતો. અને તું અહીંયા શું કામ આવ્યો? તે આવવાનો જ હતો. હે ભગવાન, એક બીજી 10 મિનિટ પણ કાઢજે કે આ માણસ હંમેશા ભેદ ભર્યું કેમ બોલ્યા કરે છે સમજાવવા માટે પણ. હા, અમારું મનુ છે. તમારો મનુ? હા. કેમ, તમારે તો 2 જ બાળકો હતા ને? તે મારે 2 જ છે ભાઈ. તો આ કોણ? અમારો નોકર છે. તને ફરક નથી લાગતો મારા મોઢામાં ને એના મોઢામાં? ચાલો, કાળિયો કલુટો છે. આ તો ગઈકાલે તું આવી તારે ભાઈ ઘરે હાજર નહોતા. તે નહોતો જ રહેવાનો. આવ ભાઈ આવ, બેસ, પાણી પીશે? ના. અચ્છા હવે મને ફોડ પાડીને સમજાવ, આ સામાન કોનો છે? તે હું ફોડ પાડવાનો જ હતો. તું કેમ આ રીતે વાત કરે છે?
આપણે મારી રીતે વાત કરાય બેસો અહીંયા કશું મને સમજાવતો નથી તમે બેસો ખરી ભાઈ આમ કરો ને તેમ કરો તમને બધું સમજાઈ જાય છે અરે પણ તું બેસો ખરી ભાઈ બાપા યાર હું જાણું છું કે તું સ્ત્રી છે પણ એક બે મિનિટ મૂંગી નહીં બેસે પૂછતા પૂછતા અટકી કેમ ગયા તે હું અટકવાનો જ હતો ના એટલે આમ અચાનક ચૂપ કેમ થઈ ગયા કે ચૂપ થવાનો જ હતો તમારે જાણવું નથી આ બધો સામાન કોનો છે તે હું જાણવાનો જ નહોતો સમજાતું નથી કે મામલો શું છે તે હું સમજાવવાનો જતો શું છે કે મોટી બેન બોલ્યા બિસ્તરા પેક કરીને કશીક જવાની તૈયારીમાં છે એટલે પાછળથી એમનો છોકરાનું ધ્યાન કોણ રાખે એમ સમજી નહીં એમણે પ્રાચીબેન અને પ્રણવભાઈને અહીંયા મોકલી દીધા છે એટલે પ્રણવ પણ ગધેડો અહીંયા આવ્યો છે હા અમે બધા સાથે જ હતા પ્રાચીબેન મંદિરમાં દર્શન કરવા રોકાયા છે ને પ્રણવભાઈ ડોક્ટર પાસે ગયા છે ડોક્ટર પાસે શું થયું એને પુના સ્ટેશનના પ્લેટફોર્મ પર માથું નીચેના પગ ઊંચા કરીને હાથેથી ચાલવાના પ્રયત્નોમાં હાથમાં ફ્રેક્ચર થઈ ગયું તે મામા મામી જોડે તાબડ તોપ દવાખાને જવું પડ્યું તે મામા એટલે આ બધું ઝાડું અહીંયા આવીને લેવાનું છે લે તો ભૂલી જ ગયો તમે ના બેન થોડુંક જમી લો તમારા માટે ડિનર લેતો આવ્યો છું એ આ ડિનર કથેડા અત્યારે બપોર છે બપોરના જમાનાને લંચ કહેવાય અને રાતના જમાનાને ડિનર કહેવાય તે જમવાનું કાલ રાતનો જ છે રાતનું વધેલું છે એટલે ડિનર કહું છું એ ફેંકી દઉં એના કરતાં ખાઈ જ લો ને તો તમે બધા નક્કી કરો મને હેરાન કરવાનું એમ જ ને તારી શેટાડી એમ છે કે આ બધું ધાડું અહીંયા આવીને રહેશે એટલે કંટાળીને હું પુના છોડીને પાછું મુંબઈ રહેવા આવી જઈશ પાછા છું હવે તમે ત્યાં ક્યારે પાછા નહીં આવી શકો કેમ મોટી બેને ફ્લેટ વેચી કાઢ્યો છે ફ્લેટ વેચી માને ક્યારે કોને શું કામ હવે અમને નાના માણસોને શું ખબર પડે તમારા મોટાઓની વાતમાં હું મોટી બેનને પૂછવા ગયો તો મને ચોપડાવી દીધું કે મારી પ્રોપર્ટી છે મારી પ્રોપર્ટીનું મારે શું કરવું પૂછવાનું તું કોણ છે એ પ્રોપર્ટી બધી એના નામે કરીને પ્રોપર્ટી વેચી મારવાની ઘરના માણસો રસ્તા અજડાવી મૂકવાના આ રીતે મારો ગુસ્સો છોકરાઓની ઉપર કાઢવાનો શું છે તા આપણે કોઈને કોઈ રસ્તો કાઢવો પડશે આ શીલાએ બધી પ્રોપર્ટી હું તારા નામે કરીશ એ ડરને કારણે ગઈકાલે રાતે બધા ડોક્યુમેન્ટ તૈયાર કરાવ્યા અને મારી સહીઓ લઈ લીધી અને બધી પ્રોપર્ટી પોતાના નામે કરાવી લીધી ખરેખર ના હોય અરે ન હોય શું એનો ઈરાદો સ્પષ્ટ છે એ બધું વેચી સાટી અને પોતે સુખ ચેનથી રહેવા માંગે છે અને આ બધી કાળી ચૌદશની પડોજડો મારા માથે રાખીને મને હેરાન કરવા માંગે છે મોટા ભાઈ ભાઈડા ભાઈડી બંને જણા એકબીજાના દુઃખે દુઃખી ને સુખે સુખી રહેવું જોઈએ અમારા બંનેની વાત કરું ને જો હું દુઃખી તો મારી ભાઈડી દુઃખી ને હું સુખી તો મારી ભાઈડી સુખી મારી ચિંતા એને ઊંઘવા ના દે ને એની માંદગી મને ઉપાધિ કરાવે આ પરિસ્થિતિમાં ફક્ત એક જ વાર ફરક પડ્યો છે મોટા ભાઈ જેનો મને આજ લગી અફસોસ છે એકવાર મારી બાયડી પ્રેગ્નન્ટ હતી પણ હું નહોતો છે છે મોટા ભાઈ બહારથી બીજો સામાન લઈ આવું દાવા નાવા મળ્યા છે માથાના અરે મોટી સુચેતા અચાનક આ રીતે ટપકી પડવા માટે હું તારી માફી માંગી લઉં છું પણ શું કરું મારા જીવનમાં ઘટનાઓ એવી ઝડપભેર બની રહી છે કે અગાઉથી જાણ કરવાનો સમય જ નથી બચતો મોટી બેન બેસો ને પાણી પીશો ચા મંગાવો બહારથી કંઈક નાસ્તો લેવો મોટી બેન બેસો ને મોટી બેન તને કેટલી બધી ફિકર છે મારી તું મારું કેટલું બધું ધ્યાન રાખે છે મારા નસીબ તો જુઓ વરમાં જે ગુણો જોવાની અપેક્ષા હતી એ બધા નોકરમાં જોવા મળે છે તો ફેરવો ફેરવો નોકર જોડે જોડે રાખો તમારી સાથે સાથે અહીંયા શું કામ મોકલાવ્યો નિખિલ બસ હવે ના ના સંદેશ શું એના મનમાં બધી પ્રોપર્ટી પોતાના નામે કરાવી લીધી અને છોકરા રસ્તે જોડે તો કરી મૂકવા પાછળ એનો ઈરાદો શું છે છેડો ફાડી નાખવો છે મારે મારા અસ્તિત્વ પર મંડરાતા ટીમ્બડિયા ખાનદાનના છાયાથી મુક્ત થઈ જવું છે મારે તમારાથી જેમ બને એમ જલ્દી અરે પણ આટલા જલ્દી ગઈકાલ સુધી છોકરાઓના ભવિષ્યની ચિંતા છે એવો દેખાડો કરીને બધા પ્રોપર્ટીના કાગળી ઉપર મારી સહીઓ લઈ લીધી એટલે 10-12 કલાકમાં કારસો કરવાનો આજે પેપર પર મારી સહી નથી ચૂકાઈ એ પહેલા વિશ્વાસઘાત કરવાનો પોતાના અંગત માણસોને સતત 7-7 વર્ષ સુધી અંધારામાં રાખવાની તમારા જેવી કુને મારામાં નથી એટલે બધાને એક જ ઝાટકે વધારે સ્તંભ પર લઈ જઈને વધારી નાખવાના એમ જ ને પ્રણવ ને પ્રાચી મારી જોડે હું જા જાઉં ત્યાં આવી શકે છે એમને મેં મારી સાથે લઈ જવાની ના નથી પાડી પારકાને પોતિકા બનાવવાની લાયમાં પોતિકાને સદંતર વિસારે પાડી દેવા જેવું પાતક તમારી જેમ હું નહીં આચરી શકું અરે પણ મારી પસીનાની કમાણી એક જ ઝાટકે ફૂકી મારીને તારે જવું છે ક્યાં ભરૂચ જઈને હું મારા મા બાપુજી સાથે રહેવાની છું કાયમ માટે
મારા બાપુજી ભરૂચમાં એક આયુર્વેદિક કોલેજ બનાવી રહ્યા છે. ફ્લેટ વેચીને જે પૈસા મળશે કોલેજમાં દાન કરી દઈશ અને ત્યાંની હું પ્રિન્સિપલ બનીશ. આ કાની પ્રિન્સિપલ બનશે બોલો અને મનુડો બનશે પ્રોફેસર. એટલે વૈદ્યો તો કેવા કેવા પાકીને અંદરથી બહાર નીકળશે મારો બાપ જ જાણે. એટલે મારી પસીનાની કમાણી તું લોકોને ઓસડિયાની પાછળ ઉડાડી નાખતા અટકાવા હે? નાના લોકોને હડેની પડી ગયો ખોળાવશે, ઉકડાઓ ભરાવશે, વાવડીના કાઢા પીવડાવશે અને ઉડાડી નાખશે એમ જ ને? કુટુંબના હિતને અવગણનારને સમાજના હિત માટે થતા કાર્યની સમજણ કઈ રીતે આપી? હા શીલા, મેં કુટુંબના હિતની કે કુટુંબના માણસોની ક્યારે અવગણના નથી કરી. હું તો હંમેશા કહેતો આવ્યો છું કે હું આજે જે કહી છું બધું તમારે કારણે છું. હે? અમારે કારણે? અરે આ માણસને કોઈ બોલતા રોકો. અત્યારે પોતે જે કહી છે એ માટે આ માણસ અમને વગાવી રહ્યો છે. અમને છે છે આને કોઈ કાલે પહોંચાયું છે. કરેલી ભૂલ કબૂલ કરવાની તો ઘરે ગઈ પણ ભૂલનો બચાવ એટલા જનૂનથી કરી રહી છે કે સાંભળનારાને તો એમ જ લાગે કે આ બાઈ પોતાના બાપના વારસા માટે મારી જોડે લડી રહી છે. બોલો. જુઓ મિસિસ ટિંબડિયા, તમારા બંને સંતાનો અહીંયા રહે એ સામે મને જરાય વાંધો નથી. હું તો માત્ર એટલું જ ઈચ્છું છું કે આપણા ત્રણ વચ્ચે ગૂંચવાયેલા કોકડાને ઉકેલવાનો એવો કોઈ ઉપાય વિચારો જેથી ભવિષ્યમાં કોઈ ગૂંચવણ ઊભી ન થાય. મને તો એ નથી સમજાતું કે આ માણસે મારી સાથે લગ્ન શા માટે કર્યા. જોઈ જોઈ આપણે મારી જેમ કન્ફ્યુઝ જ છે કે હું એને પહેણે શું કામ. સુચેતા, સુચેતા તું મને એક વાતનો સાચો જવાબ આપજે. જોઉં મોટી ફાંદવાળા ઊંઘમાં નસકોરા બોલાવ્યા કરતા, જાહેરમાં રસ્તા પર થૂક્યા કરતા ને અર્થ વગરનું બોલ બોલ કરતા માણસને તું વર તરીકે પસંદ કરે? એ કઈ એવી ગાંડી છે કે એવા થર્ડ ક્લાસ માણસે પસંદ કરે? તો તમારામાં એ શિવ જોઈને પડી છે. એ જ્યારે ત્યારે મારા પર જ આવે છે. તું તારી વાત કરને, તને જોતા તો એમ લાગે કે મને જૂની પુરાણી વસ્તુ સંગ્રહ કરવાનો શોખ હશે એટલે જ હું તને પરણ્યો. લગ્ન બાદ આપણા બંનેમાંથી કોણે શિવ મેળવ્યું ને કોણે કેટલું ગુમાવ્યું એનો હિસાબ માંડવા બેસશો ને તો તમને મળેલું વળતર જોતા તમારી આંખો ફાટી જશે ને હૃદયમાં થોડી ઘણી સંવેદના બાકી હશે. તમારી આ હાલત જોઈને તમારી આંખોના ખૂણા કદાચ ભીના થઈ જશે. અરે પણ તમે ક્યાં ચાલ્યા કશું લીધા વિના? હું અને મારા ભાઈ ભાભી આ નજીકની એક હોટલમાં ઉતર્યા છે. મારા બંને બાળકો આ નવા શહેરમાં નવા વાતાવરણમાં સેટલ થઈ જાય એટલે હું આ શહેર છોડીને ચાલી જઈશ. અરે મને મૂરખ બનાવીને ભાઈ તું રપ્પુ ચક્કર થઈ જવા માંગે છે પણ તો હું તને એમ જવા નહીં દઉં. મારી પસીનાની કમાણી ઓસડિયા પાછળ ઉડાડી નાખતા અટકાવા હું કાયદેસરના પગલા ભરીશ. કાયદેસરના પગલા ખુશીથી ભરજો. તમારી અયાશીની કથા ભલે ને ચોરે ને ચોટે વંચાય ટિંબડિયા ખાનદાનની સ્ત્રીઓની કુખે કેવા કેવા પરાક્રમી પુત્રો પાક્યા છે એની જાન ભલે ને જગત આખાને થાય. મોટી મોટી કંપનીઓના હિસાબના ચોપડા તપાસનાર આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે પોતાની જીવન કિતાબને પાને પાને કેવા કેવા ગોટાળા કર્યા છે એની જાણ ભલે ને ગામ આખાને થાય. તમને થનાર નુકસાનીનો અડસટ્ટો બાંધી પછી જ કોર્ટમાં જજો. અરે હા સુચેતા, કહેવાનું ભૂલી ગઈ, આમાં વરિયાળીનું પાણી છે. અમને ઉઠતા બેસતા ચાલતા ફરતા પાણી પીવડાવ્યા કરજે, નહીં તો પૂનાથી પંચગની બહુ આઘે નથી. હો માં હવા ફેર કરવાને બહાને ત્યાં જઈશ કે લાલો લવે ફેર કરી આવશે અને મારી જેમ તું એ ઊંઘથી રહી જઈશ. એ વરિયાળીનું પાણી મારી વાત સાંભળે. એ શીલા દેવી, એ મને મૂકીને અમે જા, મારો તારું કામ છે. એડ્રેસ તો બરાબર છે ને? હાસ તો નીચે મમ્મી મળી હતી તે એણે તો કહ્યું તું કે આ જ બિલ્ડિંગ છે. અહીંયા રહેવું ફાવશે? આઈ વિલ બી વેરી અનકમ્ફર્ટેબલ. જન્મ્યા છીએ ત્યારથી જેને બાપ તરીકે ઓળખીએ છીએ એવો માણસ અમારી માને અંધારામાં રાખીને જે ઘરમાં અનૈતિક વ્યવહાર ચલાવતો રહ્યો છે સવાર સાંજ એ જ ઘરમાં રહેવું પડશે એ કલ્પના ધ્રુજાવી મૂકે છે. ખરેખર પપ્પાએ મમ્મીને છેવટ સુધી અંધારામાં જ રાખી. પણ તારી મમ્મી કમાલ છે,
અંધારામાં શા માટે રહેવું જોઈએ? નહીં એટલે તારા પપ્પા મુંબઈથી પૂના જવા નીકળે તરત ઘરમાં લાઇટની સ્વિચ ઓન ન કરી દેવી જોઈએ. સૌમ્ય તો શું કહી રહ્યો છે? એમને કઈ કહેવું છે જો. અરે પ્રાચી આવો, પાણી પીશે? નો થેન્ક્સ. ઓબ્વિયસ હું ઉભો રહું. બેસો બેસો. મને કહ્યું બેસવાનું. પપ્પા ક્યાં છે? મને શું ખબર? હું તને નથી પૂછતી, તું થોડી વાર ચૂપ બેસીશ. પપ્પા ક્યાં છે? તેઓ તમે લોકો આવવાના હતા એટલે બજારમાં શોપિંગ કરવા ગયા છે. નાની મોટી વસ્તુઓ લેવા હમણાં આવતા હશે. સામાન્ય સંજોગોમાં અહીં પગ મૂકવાનું પસંદ ના કરું, પણ બદલાયેલા સંજોગોમાં અને પરિસ્થિતિમાં અહીં આવ્યા સિવાય મારો છૂટકો નહોતો. બદલાયેલા સંજોગો અને પરિસ્થિતિને અનુકૂળ બનીને રહેવામાં જ માણસની ખરી કસોટી થતી હોય છે પ્રાચી. પણ સંજોગો બદલાય છે ત્યારે ગધેડીના કેવા બદલાય છે. ગઈકાલ સુધી હું મારા હનીમૂનના સપના જોતો હતો અને આજે મારી સગાઈનું પણ ઠેકાણું નથી. તમે સૌમ્ય ભાઈને? ના, હું સૌમ્ય. અચ્છા અચ્છા. આ તમારા કપડાને શું થયું? કોઈ સાથે ઝઘડો થયો? એ તો પૂના સ્ટેશન પર એક ચોર ભટકાઈ ગયો હતો. શું વાત કરો? મને ઊભો રાખીને પૂછવા લાગ્યો, એ ક્યાં જાય છે? મેં કહ્યું, પ્રાચીને ગોતવા. તો મને કે ઘડિયાળને પાકીટ આપી દે. ઓહો, મને એમ કે પ્રાચીને ગોતવાની કિંમત માગે છે એટલે મેં ઘડિયાળને પાકીટ આપી દીધા. પછી એ ભાગવા લાગ્યો ત્યારે છેક મને ખબર પડી કે ચોર હતો. તમે એનો પીછો ન કર્યો? એમ એને જવા દો, એવો મૂરખ થોડો છું. એની પાછળ હું એવો દોડ્યો એવો દોડ્યો કે ચોરને તો મેં ક્યાંય પાછળ રાખી દીધો. પછી પાછળ જોયું તો ત્યાં હતો જ નહીં, ડરી ગયો મારાથી. તમે અહીંયા કઈ રીતે આવ્યા? એ તો મને પ્રાચીએ ફોન પર એડ્રેસ લખાવીને કહ્યું હતું કે એ હવે અહીંયા જ રહેવાની છે, એટલે તમારું ઘર શોધતો હતો ત્યાં પ્રાચી નીચે જ મળી ગઈ એટલે એની જોડે હું પણ ઉપર આવી ગયો. સૌથી પહેલા તો આ મા રીતે હું પૂના છું એવી ખબર પડે એટલે પાછળ પાછળ ચાલી ન અપાય. તો મારે કરવું છું? મારા પપ્પાનું ભલું પૂછું, મને વઢીને કોઈ બીજી જોડે પણ આવી દેતો? મારે એક ભાવમાં બે ભાવ નહોતા કરવા એટલે તારી પાછળ હું પણ પૂના આવી ગયો. અરે તું હા પાડી દે એટલે બસ લગ્ન કરીને સુખેથી રહેશું ને મારી ચિતાને અગ્નિદાહ દેનારો પેદા કરીશું. તું એકે વાતમાં સમજતો કેમ નથી? અત્યારે તને ને મને પરણાવવા નવરું કોણ બેઠું છે? નથી ઘરબારના ઠેકાણા, નથી કોઈ કામ ધંધા. મને રાખીશ ક્યાં? ખવડાવીશ શું? જોયું કેટલી બધી મુસીબત છે, કેટલા બધા પ્રોબ્લેમ્સ છે. થાય છે કે જ્યાં પાણી ન હોય એવું તળાવ શોધીને આપઘાત કરી લઉં. અરે મગજમાંથી આવા બધા વિચારો કાઢી નાખો અને કોઈ બીજો ઉપાય વિચારો. અરે સુચેતા બોલે લઈ આવ્યો ભાઈ. આવી ગયા છે, આવી ગયા. આ કોણ આવી છે? આ તો મહેમાન છે ભાઈ. ઓહો તમે છો, મને એમ કે પેલો ચોર છે. એ ચોરનો અવાજ અસલ અમને જેવો જ હતો. મારા બેટા આવતાની સાથે મને ચોર બનાવી દીધો. ઓળખ્યા ને ઓળખ્યો? હા હા. આ જનકરાજ શેઠના ચિરંજીવ. પણ આ આઈટમને અહીંયા કોણ મૂકી ગયો? પૂના સ્ટેશન સુધી મારો રામો મૂકી ગયો, મને મૂકીને પાછો મુંબઈ જતો રહ્યો. તો અહીંયા શું કરે છે? પ્રાચી જોડે મારા લગ્ન ન થાય ત્યાં સુધી હું અહીંયા જ રહેવાનો છું. કે તારા બાપાની સહી લઈ આવ, પ્રાચી જોડે હમણાં પરણાવી દઉં. જા. આ રીતે દોડાદોડીમાં લગ્ન નથી કરવા. મારે હજુ ભણવાનું પણ બાકી છે. મેં હવે નક્કી કર્યું છે કે હું 24 વર્ષની નહીં થાઉં ત્યાં સુધી લગ્ન નહીં કરું. અને મેં પણ નક્કી કર્યું છે કે મારા લગ્ન નહીં થાય ત્યાં સુધી હું 24 વર્ષનો નહીં થઉં. તો તું અત્યારે કેટલાનો થયો? 29. ઓ બાપ રે. જોયું? હા જોયું. મારા જીવનમાં અત્યાર સુધી ન ઉકેલી શકાય એવા બે કોયડા હતા. એક મારો દીકરો પ્રણવ કુમાર, બીજો મારો નોકર મનુ કુમાર, આ ત્રીજા ભાઈનો વધારે હતો સમ્ય કુમાર. થેન્ક યુ થેન્ક યુ. તમે બધો સામાન તો લઈ આવ્યા છો? સામાન તો બધો બરાબર લઈ આવ્યો છે, પણ ચિંતા બીજી સતાવી રહી છે. આ ઘરમાં બેડરૂમ એક છે, આ બધી પ્રજાને આપણે નાખશું ક્યાં? એ ફિકર તમે મારા પર છોડી દો. જુઓ બેડરૂમમાં પ્રાચી અને પ્રણવ સુઈ જશે, હું આ દીવાન પર સુઈ જઈશ. અને હું પેલા દીવાન પર? એમાં થોડો ફેરફાર છે, તમારી પથારી નીચે પાથરવી પડશે, દીવાન ઉપર સૌમ્ય સુઈ જશે. હા હું એક સજેસ્ટ કરું? એક અક્ષર બોલતો નહીં હો તું, જોઈને તારે કારણે મારી આખી પથારી ફરી ગઈ. હું તો એમ કહેવા માંગતો હતો કે મુંબઈમાં હું એકલો નથી સૂતો, મારી બા જોડે સુઈ જાઉં છું. અહીંયા મારા આખા સંસારની માં પડી ગઈ છે, તો તારી માને મારે કાઢવી ક્યાંથી? તમે સમજ્યા નહીં, હું હંમેશા મારી બાને વળગીને સુવા ટેવાયેલો છું. અહીંયા તમને વળગીને સુઈ જઈશ. તું મારી પાછળ કેમ પડી ગયો છે ભાઈ? મેં કઈ તારું બગાડ્યું છે? તારો પ્રોબ્લેમ શું છે?
હું તમારી દીકરી જોડે લગ્ન કરવા માંગુ છું. તે હું શું કરું? એટલે તમારી દીકરીએ મારી જોડે જ લગ્ન કરવાનું નક્કી કર્યું છે? અરે મારી દીકરીએ તારી જોડે લગ્ન કરવા નક્કી કર્યું તો તું જાને, મારી દીકરી જાણ. સલા રાત દિવસ એની પાછળ પાછળ ભટક્યા કરતો તો તે જા ભોગવ હવે. હવે તમે મૂકો ને એકની એક લપ, કેટલી વાર કયા કરવાનું એને? અરે પણ મારો બેટો ઊંધે માથે પડતા હોય તોય સમજવા તૈયાર નથી. મારે આનું કરવું શું? અરે પણ મને કોઈ સમજાવતું કેમ નથી? અરે તેરે કો સમજા સમજા કે મેરી ઠૂસ નીકળ ગઈ હે. સોમ્ય કી સાથ મેડી મેં હાથ સે ચલને કા કોઈ નહીં જાણતા. અરે પણ મામા હાથ. અરે સોમ્યલ મનીયલી એવું મેડી ના કહીયલી હું નડી તકે યારો એલા. મામા આ કઈ ભાષા બોલ્યા? અરે ગુજરાતી ને હિન્દી માં સમજાવી સમજાવી ની થાકી ગયો તોય સમજતો નથી. એટલે મને એમ કે કન્નડ ટ્રાય કરી જો. સલાના હાથ પગ તૂટી ગયા છે તોય ઠેકાણે નથી પડતો. યેરા યેરા તેરા બા પૂછ ઉસકો જો પૂછના હો પૂછ. 3 કલાક થયા સાલાએ મારું હસવાનું બંધ કરાવી દીધું છે. મામા મને લાગે છે કે હું જ્યારે મરીશ ત્યારે સુધરશે. આ ભગવાન કરે એ દિવસ જલ્દી આવે. શું બોલો છો તમે? હવે છોકરા નથી સમજતો નથી સમજતો, જવા દો ને આ બધી વાત હવે અત્યારે. અરે પણ તમે બધા મારાથી છુપાવો છો શા માટે? મને મારા 3 સવાલના જવાબ આપો એટલે વાત પતે. આ સૌમ્યકુમાર હાથેથી ચાલીને કઈ રીતે જઈ શકે? મારી બેન પ્રાચી સૌમ્યના હાથ વડે કઈ રીતે ચાલી શકે? અને મમ્મીનું માથું એના ઠેકાણે નથી તો છે ગયા. આપો જવાબ આપો. મામા આવા 2 પૈસાના સવાલ જો મેં મારા બાપને કર્યા હોત તો મારું શું થાત? ભગવાન તો આજે તમને આ બધા સવાલના જવાબ આવડતા હોત. સાલા ગધડીકા, કાઈ કો મેરી પીછે પડ ગયા સાલે લોહી પીણે. જબ સે પેદા હુઆ પૂરા ઘર કો ચક્રાવે ચડા કે રખા હે. મામા એના તો ચોપડી છે ને છે. બાળકનો ઉછેર કેવી રીતે કરો એની ચોપડી છે. તે બાળકનો ઉછેર કઈ રીતે કરવો એને જાણીને શું ફાયદો? એ વાંચીને નક્કી કરવા માંગે છે કે તમે એને બરાબર ઉછેર્યો છે કે નહીં. તમારા ધ્યાનમાં કોઈ એનઆરઆઈ છે? એનઆરઆઈ ના કેમ? આપી દો, દત્તક આપી દો. અને આ છોકરો મારે જોઈએ જ નહીં. અને એનઆરઆઈ ને આને ઉછેરોના પૈસા ખૂટશે તો મહિને 2000-5000 હું આપીશ. આને કારણે મારું ગળું બેસી ગયું છે. ગળું તમારું ગળું બેસી ગયું છે તો બોલતા કેમ નથી? પ્રાચીના મામાને હું ખિસ્સામાં જ રાખું છું. તમારે મામાને ચૂસવો છે? મારો શ્વાસ બંધ થઈ જશે. આના બાપાએ મારો ભૂતકાળ તો બગાડ્યો જ છે અને હવે આ મારા વર્તમાનની પાછળ પડી ગયો છે. હું તો ફક્ત એટલું જાણવા માંગતો હતો. અરે શું જાણવું છે તારે ભાઈ? અરે શું કામ જાણવું છે તારે? અરે તમારે બધા મારી પાસેથી શું કામ જાણવું છે ભાઈ? હે અલે હું તો કે જગતની જાણકારીની એન્સાયક્લોપીડિયા છું, ગૂગલનું સર્ચ એન્જિન છું. તમને લોકોને મારી દયા કેમ નથી આવતી? અલે મેં તને ક્યારે કોઈ દિવસ પૂછ્યું કે તારો બાપ એકલો કેમ સુઈ જાય છે અને તું તારી માના ગળે વળગીને કેમ સુવે છે? એવું મેં તને ક્યારે પૂછ્યું? તો મારું મટન શું કામ ખાય છે? મટન? આ મટન લોહી તો આ લોહી પીડાય રેવા નથી દીધું. એકલું મટન બચી છે. આ લે ખાઈ લે. શાંતિ રાખ નિખિલ. ખાઈ લે. એ શું કરે છે? શું કરે છે? જૈન કોલેજ માં કોમ્પ્યુટર સાયન્સ નું કરું છું. એ ગધેડા શું કરે છે? એટલે શું ભણે છે એમ નહીં, મારી બાયડીના ખોળામાં ખાકીને શું કરે છે? એ તો ગભરાઈને બેસી જવાયું. મારી બાની યાદ આવી ને એટલે. 24 કલાક મામાને મોઢામાં ખોચી રાખતો. કમસે કમ સાલે તારું મોઢું તો બંધ રહેશે. મામા તમારી બેને એક એક પડી ગયા વાળી વાળી મારા માથે મારા જે 1 2 3 રસોઈ ચડાવી દીધી છે. શાક શું બનાવું? આ જો બોલ. તક પ્રાચીના પાઉ પરથી પરવળ પેરું કે પાપડનું શાક બનાવજો. છી પેરું પાપડ મન તો ગવાર ભાવે. મરચાનો વઘાર કને કઈ પણ બનાવી નાખો. અને હું બટાટા સિવાય એક કે શાક ખાતો નથી. ના ના પાપડનું શાક બનાવો. ગવાર ગવાર સારીઓ દીકરા સાલે સાલે સાલા બાપાના 12મામાં જમ આવે રહે ધાંધળ ધમાલ નામ છો. તમારા બાપને માલ છે બનાવો તે બનાવો. પાપડ બનાવો પેરું બનાવો. જો ભાઈ એ બેન છે. નહીં નહીં આ ભાઈ છે બસ. એક એક માતાનો મળે છે. જો ભાઈ તારે જે બનાવ બનાવી ના આ લોકોને પૂછવા રહી તો 7 દિવસ સુધી ખાવાનું નહીં મળે. જુઓ કાલથી તો કુક આવી જશે.
તમારે જે ખાવું હોય એને શાંતિથી સમજાવજો. આવી રીતે ચિચિયારી પાડશો ને તો એક રસોઈ માન જડી છે એ પણ હાથથી જશે. પ્રયત્નો કર્યા છે તો એને એવું જ થાય છે. શું થાય? થયું છે તો મમ્મી સાથે પણ કેવું કેવું ને કેટલું બધું, ને ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં, ગમે તેટલી માફી માંગવા છતાં, ખુલાસા કરવા છતાં એના પર જે વીતી રહ્યું છે એનો ઈલાજ છે કોઈ પાસે? શું થયું તારી મમ્મીને? એ પ્રાજી, તારી મમ્મીને તું જાણતી નથી. કોઈની મજા છે તારી માને કોઈ વિતાડી શકે, એને કોઈ હેરાન કરી શકે? એવી જરૂરત કરનારની તો કેવી ભલે કરે છે ને, એ જાણવું હોય તો મળો યા લખો આ નિખિલકુમાર ટિંબડિયાને. ગઈકાલ સુધી જે માણસો સુરજમાં ધ્યાને તપતો હતો આજ એની પાસે પહેરવાની એક જોડ કપડાં નથી. મળો પ્રાચી અને આને, એ તારું નામ શું કહેતા? પ્રણવ. આ પ્રણવ, મળો આ બે જણાને. ગઈકાલ સુધી ખમતી તાર બાપના આલિશાન ફ્લેટમાં માલતા હતા, આજે એ લોકોના માથે છાપરું નથી. છાપરું નથી? હા. તમે છાપરાને રડો છો નિખિલ? મિસિસ ટિંબડિયા તો માથા ઉપરથી છત્ર ગુમાવી બેઠા છે. છાપરા અને છત્ર વચ્ચેનો ભેદ તમે સમજો છો ને? તો પછી તમે એ કેમ નથી જોઈ શકતા કે પતિ હયાત હોવા છતાં તમારી પત્નીના માથા ઉપરથી છત્ર છીનવાઈ ગયું છે. પાસે બે પગ હોવા છતાં એ પગ ટેકવા માટે નીચે ધરતી જ નથી રહી. વેદના વિશે જાણ્યું છે ક્યારે? જાણવું હોય તો મળો યા લખો મિસિસ ટિંબડિયાને. પતિની બેવફાઈને કારણે એમના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. ધરતીકંપ જેવો આંચકો લાગ્યો છે એમને. પોતાના સંસારની કકડભૂસ થતી ઇમારતના કાટમાં નીચે તેઓ હુંકારા નાખતા પડ્યા છે બાજુની હોટલની એકાદી રૂમમાં. અરે પણ મેં બે હાથ જોડીને માફી માંગી લીધી ને એની. વાહ નિખિલ વાહ. સાત સાત વર્ષ સુધી પત્નીને અંધારામાં રાખી આચરેલા દુરાચાર માટે ગણીને 7 મિનિટ પસ્તાવ વ્યક્ત કરી નિર્દોષ છૂટી જવું છે તમારે? મને તો એનાથી સમજાતું કે તું અહીંયા વકીલા શું કામ કરી રહી છે? આ જે કંઈ બન્યું એમાં તારો હાથ નથી, આમાં કોઈ તારો વાંક નથી. મને માફ કરવામાં આવી છે. વર્ષો પહેલા માફ કરવામાં આવી છે? કોને તને માફ કરી ભાઈ? તમારા પત્નીએ જાતે અહીંયા આવીને. સુચેતા કઈ સમજાવ્યું બોલ ભાઈ. નિખિલ, તમારા પત્ની આપણા સંબંધો અંગે બધું જ જાણતા હતા. આજથી નહીં, વર્ષોથી. અને આ બધું જાણવા છતાં એમણે આ સંબંધ શા માટે ચાલુ રાખવા દીધો એ તમે જાણશો ને તો તમને એમના પગ પકડી લેવાનું મન થશે. આજથી 4.5 વર્ષ પહેલાની વાત છે. આપણા સાપ્તાહિક સહચારનો નશો અને ઘેન ભરેલી આંખો સામે જ્યારે એ પવિત્રતાની દેવી આવીને ઊભી રહી ને ત્યારે પ્રથમ તો હું ચોંકી ઉઠી હતી. એમને મળ્યા પછી મેં નક્કી કર્યું હતું કે જીવનમાંથી શનિવારનો છેદ ઉડાડી દેવો. પણ એમના આગ્રહને કારણે જ બાદબાકીની જગ્યાએ મારે શનિવારના સરવાળા કરવા પડ્યા છે. વર્ષો પહેલાની એ બળબળતી બપોરમાં ફેલાયેલી શીતળ લેરખીનો સ્પર્શ હજુ મારી સ્મૃતિમાં અકબંધ છે. બેન, ઠંડુ પાણી ચાલશે ને? ચાલશે. તારા શેઠાણી ઘરમાં એકલા જ રહે છે? હા જી. નહીં એટલે એમના મધર ફાધર, સગુવાલું, સંબંધીઓ, દોસ્તાર કોઈ એમની જોડે નથી રહેતું? મા બાપ તો મોરબીમાં આવેલા પૂરમાં તણાઈ ગયા, કેટલાય વર્ષો થઈ ગયા. સગામાં દૂરને એક માસી છે, સાચું કહું બેન એ સૌરાષ્ટ્રના કયા ગામડામાં રહેતા હશે ને એ તો મેડમને યાદ નહીં હોય. એમના પતિ વિશે તો તમે જાણતા હશો ને, મિલિટરીમાં હતા. મનાલીથી લડાખ જતી વખતે એ કુંડી ખીણમાં એમની જીભ સરકી પડી ને કે હાડકું હાથમાં ના આવ્યું. અરે રે રે, હે ભગવાન. બેન, તમે એમના મિત્ર છો? કઈ સગામાં છો? ના, પણ મારે એમને મળવું જરૂરી હતું અને એટલે જ છેક મુંબઈથી ધક્કો ખાધો છે. ભલે, મેડમ આવી ગયા લાગે છે. તમે બેસો, હું દરવાજો ખોલું છું. ભલે.
મેડમ, તમને મળવા કોઈ બેન આવે છે છેક મુંબઈ થી? મને મળવા કોણ છે? નામ પૂછ્યું? ના, દેખાવમાં તો કોઈ નિશાળના હેડમાસ્ટર જેવા લાગે છે. નમસ્તે. બેસો ને પ્લીઝ. ચંદન, પાણી આપ્યું? પીધું પીધું, થેન્ક યુ. બેન, હું બહાર જાઉં છું, કંઈ લાવવાનું છે? લોન્ડ્રીમાંથી મારા કપડાં લેતો આવજે. ભલે. બોલો, ચંદન કહેતો હતો તમે છેક મુંબઈથી આવ્યા છો. સાચી વાત. આ પહેલાં ક્યારે મળ્યાનું યાદ નથી આવતું. પણ હું તો તને ઘણા વખતથી ઓળખું છું અને ઘણી વાર મળી ચૂકી છું. મળ્યા છો? ક્યાં, ક્યારે? મિસ્ટર નિખિલ ટિમ્બડિયાની ઓફિસમાં. હું નિખિલ ટિમ્બડિયાની પર્સનલ સેક્રેટરી છું, મિસિસ મીનાક્ષી ધ્રુવ. મારા બોસ જોડેની તારી શનિવારની મુલાકાતોથી હું પૂરેપૂરી વાકેફ છું. દરેક સોમવારે મિસ્ટર ટિમ્બડિયા પોતાની ચેમ્બરમાં મને બોલાવીને તારે અંગે ઘણી ઘણી વાતો કરે છે અને એ રીતે જ હું તને ઓળખું છું. અચ્છા અચ્છા અચ્છા, એ રીતે તમે મને ઓળખો છો? હું તો ગભરાઈ ગઈ હતી. હા, કે મિસિસ ટિમ્બડિયાએ તો તમને નથી મોકલ્યા ને મારી જાસૂસી કરવા? હા, ગઈકાલે જ મારા બોસ જોડે તારે અંગે વિસ્તૃત ચર્ચા થઈ છે અને એમણે જ મને તારી પાસે મોકલાવી છે તને સમજાવવા કે તું એમની સાથે લગ્ન કરી લે. લગ્ન નિખિલ જોડે? પણ તેઓ તો એક પરિણીત પુરુષ છે. હા, પણ તેઓ પોતાની પત્નીને ડિવોર્સ આપીને તારી સાથે લગ્ન કરવા માંગે છે. તારા પ્રત્યેના અસીમ પ્રેમને કારણે હવે તારી સાથે ઠરીઠામ થવા માંગે છે. હજુ આ વાત હું માની નથી શકતી. હા પાડીશ તો નિહાલ થઈ જઈશ. તારે નામે અલાઈ દો ફ્લેટ, દાગીના અને આખો ચાર થઈ જાય એવી મોટી રોકડ રકમની વ્યવસ્થા પણ એમણે કરી નાખી છે. કદાચ તું ના પાડીશ એવા ડરને કારણે એમણે પોતે તારી સાથે વાત કરવાને બદલે મને અહીં મોકલાવી છે તને સમજાવવા. શું વિચારી રહી છે? તેમના વિચારના તેઓ માલિક છે. ફાવે તે વિચારે અને ફાવે તેટલી વાર વિચારને બદલે. હું એમને રોકનાર કોણ? પણ બીજાના બદલાતા વિચાર સાથે હું મારી જાતને, મારા વિચારને કે મારી ખુદદારીને કેમ બદલી શકું? એટલે અન્યના સુખના પાયામાં ભાંગફોડ કરી એ જ પાયામાં મારા સુખના સળિયા ઉભા ન કરવા એ જીવન જીવવાની મારી પ્રથમ શરત. બીજાના દાંપત્યમાં ભંગાણ પાડી મારા કપાળ પર ક્યારેય દંપતીનું લેબલ લાગવા ન દેવું એ મારી પ્રથમ ઈચ્છા. અને સોનાના ચોસલા ભરેલી તાસક સામે ધરાય તોય પીગળી ન જવું એ મારા પ્રથમ સંસ્કાર. શું જોઈ રહ્યા છો? પ્રથમવાર નજરે પડેલી ખાનદાની અને ખુમારીને જોઈ રહી છું. નિખિલ કેટલા નસીબદાર છે કે એમને મારાથી ચડિયાતી સ્ત્રીનો સહવાસ અને વફાદારી સાંપડ્યા છે. એટલે નિખિલ મારા પતિ છે અને મને ગર્વ એ વાતનો છે કે મારો પતિ એક એવી સ્ત્રી જોડે સંબંધ બાંધી બેઠો છે જે સ્ત્રી સંબંધોની ગરિમાને સાચવી જાણે છે. એક એવી સ્ત્રી માટે મને છેતરતો રહ્યો છે જે સ્ત્રી એનાથી વધારે ઉત્કટતાથી મને અને મારા સંતાનોને પ્રેમ કરે છે. મિસિસ ટિમ્બડિયા, મને માફ કરી દો. ના ના, તારે માફી માંગવાની જરૂર નથી. મારામાં જ કઈ ઉણપ કે ઓછપ હશે જેને કારણે છેક મુંબઈથી અહીં સુધી આવી એણે તારે ખભે માથું ટેકવ્યું છે. આમ પાછો મારો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બહુ જબરો છે. ખાતામાંથી સુખરૂપી બેલેન્સ સહેજ પણ ઓછી થઈ નથી કે મુંબઈથી પૂનાની દોડાદોડી કરી એણે ઘાટો સરભર કર્યો નથી. શીલા, આપણા સંબંધ વિશે પહેલેથી બધું જાણતી હતી કે દર શનિવારે પૂના હું જે કંપનીના એકાઉન્ટ ચેક કરવાને બહાને આવતો હતો એ કંપનીનું અસ્તિત્વ જ નહોતું, મારો કોઈ ક્લાયન્ટ જ નહોતો. સુચિતા, નિખિલ કુમાર, કમાલ છે મામા. બોલો,
કંપનીનું અસ્તિત્વ નહીં, મારો કોઈ ક્લાયન્ટ નહીં. અરે કંપની હતી, ક્લાયન્ટ હતો, કામકાજનો પ્રકાર છે જુદો હતો. તો પછી મને મામા એ સમજાવો કે મેં હાથે પગે પડીને આટલી વિનવણીઓ કરી અને માફી માંગી તો એને મને ઘર છોડવાની ફરજ શું કામ પડી? અને મારાને સુચેતાના સંબંધને કારણે પોતે જાણે દુખી દુખી થઈ ગઈ છે એવો દેખાડો કરીને શું ફાયદો? જવા દો ને આ બધી વાત. હશે કોઈ કારણ નિખિલકુમાર. અરે પણ કયું કારણ હોઈ શકે મામી આ રીતે વર્તવાનું? ન સમજાય એ જલ્પે સોલિસિટર પાસે જઈને બધા ડોક્યુમેન્ટ તૈયાર કરાવ્યા, પ્રોપર્ટી બધી નામે કરાવી લેવા પાછળ એનો ઈરાદો શું હોઈ શકે? યસ, ક્યાં જાવ છો? અત્યારે બધી વાત રેવા દો ને મામા. મારે શીલાને મળીને જાણવું છે, મારે એની પાસેથી જવાબ જોઈએ છે કે વાંચ્યા વગરના સહી કરેલા ડોક્યુમેન્ટમાં રહેલી વિગતો મારે વાંચવી છે. મારે એની પાસેથી ખુલાસો જોઈએ છે કે એક તરફે ઉદારતા દાખવે છે અને બીજી બાજુ ગણતરીના ગામ વસાવવા પાછળનો ઈરાદો શું હોઈ શકે, એનું રહસ્ય શું હોઈ શકે? આઈ વોન્ટ ટુ નો ઈટ. ધન્ય છે મમ્મીને, પપ્પાના સુખની આડે નથી આવું એવું વિચારી એણે કેટલું બધું જતું કર્યું છે. પતિના લગ્ન બહારના સંબંધોની જાણ હોવા છતાં પતિને માફ કરવાની ઉદારતા તો મમ્મી જ દાખવી શકે. સાંભળ, તારી મમ્મીને આદર્શ ગણી ભવિષ્યમાં એમના પગલે જ ચાલવાનો પ્રયત્ન કરીશ તો આપણી વચ્ચે ઝઘડા નહીં થાય. ના 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 બાપુજી ના, ઘરમાં બીજો કોઈ પ્રોબ્લેમ જ નથી. હા, બનાવીને ખાવા પીવામાં ક્યાં વાંધો આવે એમ છે? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે એમની ખ્યાતિ એ ફેલાયેલી છે. આ તો એમનો લોચો પકડી ગયો ને એમાં મામલો બીચક્યો છે. હા એ બાપુજી, હું તો હવે માનવા લાગ્યો છું કે જેમ દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે ને એમ દરેક નિષ્ફળ પુરુષની પાછળ બે સ્ત્રીનો હાથ હોય છે. હા હા, બેનને બંને બે ડગલા જોડે ચાલતા નથી, ત્યાં બંનેને જોડે ભરૂચ કેવી રીતે મોકલવા? ના 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 ના, મારે ને ભારતીને કોઈ પ્રોબ્લેમ જ નથી. હા પ્રોબ્લેમ થાય છે ના, અમે બંને જણાએ વર્ષોથી એક નિયમ નક્કી કરી રાખ્યો છે. હા, કે અઠવાડિયામાં એકવાર બહાર બગીચામાં ફરવા જવું, એ શનિવારે જાય, હું રવિવારે જાઉં. હલો હલો, ફોન મૂકી દીધો લાગે. ભાઈ સમજાય નહીં તો પૂછવું જોઈએ ને, સમજાવું. એ મનિયા, તું ક્યાં હોટલ પર ગયો હતો? ના, શનિવાર પેટ ગયો હતો ચપ્પલ ખરીદવા. આ બધા નિખિલકુમારની પાછળ હોટલ પર ગયા છે? જેને જ્યાં જવું હોય ત્યાં જાય, મને તો આખો મામલો સમજાતો જ નથી. ખબર જ નથી પડતી કે કોણ કોનાથી છૂટવા માંગે છે ને કોણ કોને વળગી પડ્યું છે, કોણ કોના પ્રેમમાં છે ને કોણ કોના પ્રેમમાંથી ખરી પડ્યું છે. મોટાભાઈ પ્રણવભાઈના પપ્પા છે કે પ્રણવભાઈ મોટાભાઈના પપ્પા છે? તમે મામા છો કે મામી છો? હા હા, મગજમાં બધી ભેળસેળ થઈ ગઈ છે મામા. તું આ બધામાં ઊંડો ઉતરતો જ નહીં. તો ન તો જ ઉતરવાનો. જો મામા, આજે બધાને સમજાવી દેજો, આજે મને કોઈ વતાવે નહીં. આજે મને જે વતાવશે ને એનું આવી બંધ છે. દીકરાને કારણે એની માં રડી રડીને એવી અધમુઈ થઈ ગઈ છે કે એની હાલત જોવા જેવી થઈ છે. શું વાત કરો? હા, હતી એના કરતા વધારે કદરૂપી દેખાય છે. હા, છેવટે મારે એને કેવું પડ્યું કે આમને આમ તારો દેખાવ જો બગડતો જશે ને તો સૌમ્યની પહેલા મારે મારું ગોઠવવું પડશે. અરે મારા ભાભીની ક્યાં વાત કરો છો જનકરાય શેઠ? તમારા દીકરા અહીંયા આવીને અમને કોઈને નથી છોડ્યા, એના કારણે અમે બધા છીએ ને એના કરતા વધારે મૂર્ખા દેખાઈએ. બોલો લો, પુના જાઉં છું લગ્ન કરવા, આટલું ચિઠ્ઠીમાં લખીને ભાઈ ઘર છોડીને ભાગી ગયા છે, ધંધો છોડીને મારે તે અડિયાપટ્ટી થઈ ગઈ છે. મામા શું કરું, એકનો એક દીકરો છે ને. સારું છે, એક જ દીકરો છે. હા, બે ત્રણ દીકરાઓ તો દુનિયા આખીને અડિયાપટ્ટી કરાવી મૂકી હોત. મારી વાઈફ તો એક જ વાતનું રટણ લઈને બેઠી છે, શું દીકરાને ગુમાવવો ન હોય તો પ્રાચી જોડે જલ્દીથી પરણાવી દો. એ સાચી વાત છે, આ નિખિલકુમારના વર્તનની સજા પ્રાચીને પ્રણવે શું કામ ભોગવવાની? હા મામા વાત સાચી. હા પણ મામા, આ સુચેતાને નિખિલકુમાર સાથે પહેલીવાર આજ ઘરમાં મળ્યો હતો એમ? હા, સુચેતા બોલવે ચાલવે તો મને રાંક લાગે છે. છોકરી ના કે છો જનકરાશે, આમાં એવું છે ને કે સારી સ્ત્રી પુરુષને પ્રેરણા આપે, હોશિયાર સ્ત્રીમાં પુરુષને રસ પડે, સુંદર સ્ત્રી પુરુષને આકર્ષે, પણ રાખ સ્ત્રી હંમેશા પુરુષને મેળવી લો. ચા પીવી છે? કડક મીઠી? બોલો, મનિયાને વતાવો નથી ને અમને ચા પીવી છે. પેલો અંદર, આ અહીંયા ચા બનશે ક્યાંથી? આમાં આમાં આમ બધું કરો છો એની કરતા ઊભા થાવ ને કયો. આ મનિયાને ચા. મનો, એ મનિયા, ક્યાં ગયા છે બધા? મામા બધા હમણાં આવતા જશે,
આ શું છે, બેન હોટલમાં ઉતર્યા છે ને એટલે બધા બંને વચ્ચે સમાધાન કરવા ગયા છે. આમ તો જોકે હું હોટલમાં જ ઉતર્યો છું. મને પહેલેથી કીધું હતું તમારી બીજે વ્યવસ્થા કરી દત ને. હા, આ હોટલો વાળા તો રીતસર ની લૂંટ ચલાવી છે મામા. સાચી વાત છે, એ વાત પર થઈ જાય એક કડક મીઠી ચા. મનિયો મની આવે એટલે, એ મનો આવે એટલે એને કહું. હા લ્યો, આ તો આવ્યો. હું કહું નહીં ત્યાં સુધી મને બોલાવવાનો નહીં. ઠીક છે, પણ તું ક્યાંનો અંદર બેસીને કરે છું? ચા બનાવતો હતો. તો લાવ્યો નહીં? તે નહોતો જ લાવવાનો, મારા માટે ચા બનાવતો હતો. જા જા, તું હોટલ પર પહોંચ અને ત્યાં શું ચાલ્યું છે અહીંયા ફોન કરીને જણાવ. મને સમજાશે તો ફોન કરીશ. લે બોલો. આ કોણ છે? હા હા, આ લોકો કાલે ઘરે આવ્યા ત્યારે તું હતો જ નહીં ને, અને સૌમ્ય કુમાર ને તું મળ્યો જ નથી. અચ્છા અચ્છા, એમ વાત છે. સૌમ્ય, એ તો બાયલા જેવો કેમ છે? તારા બાપાને સમજાવી નથી શકતો? શું પ્રાચીબેન આવા ઢગામાં શું જોઈને પડ્યા છે? મામા શું બકે છે? ના ના, હું એમ કહું છું, હિપોપોટેમસ જેવું માથું ના આખલા જેવું શરીર લઈને પ્રાચીબેન ની પાછળ ફોર ફોર કરવા કરતા ઢોલ મારીને તારા બાપાને સમજાવીને કહી દે કે તને પ્રાચીબેન જોડે ઝટ પરણાવી દે. પણ તું મારા બાપની પાછળ શું કામ પડ્યો છે ભાઈ? તારા બાપાને સમજાવ કે તારે સારે નસીબે તું માતેલા સાંઢિયા જેવો દેખાય છે, તો અમારા પ્રાચીબેન તારા પ્રેમમાં પડ્યા. બાકી તારા જેવા 138 ની ઉંમરના દેખાતા છોકરામાં કોણ પડવાનું હતો? મામા પ્લીઝ પ્લીઝ ફોન કરીને જણાવ. હવે ત્યાં જવાની શી જરૂર છે? મને અહીંયા બેઠા બેઠા બધી ખબર પડે છે. જો મોટાભાઈ ને મોટી બેન વચ્ચે સમાધાન થઈ જાય એટલે પ્રણવભાઈ ને સૌમ્યભાઈ એકબીજાથી છૂટા પડી જશે. સુચેતા મેડમ મુંબઈ જતા રહેશે, મામા મામી પરણી જશે, હું બ્યુટી પાર્લરમાં જઈને વેક્સિન કરાવીશ, પ્રાચીબેન જેલમાં જશે, પ્રણવભાઈ હાથી જશે, અને તમે ગાંડો થઈ જઈશ. મામા આ કાળિયાને બંધ કરો, એનું દિમાગ ઠેકાણે નથી. બંધ કરો, તું હોટલ પર પહોંચ. હું જાઉં છું, પણ આ WWF ને કહી દેજો કે મને બીજી વાર કાઢો કે ના બોલાવે. હવે તું જતો હોય તો જા, તમે મન પર ના લેતા. તો કશું મન પર લેતો નથી, ઈશ્વરને પ્રાર્થના કરું છું કે સબકો સન્મતિ દે ભગવાન. એ શું બોલ્યા? હે એ શું બોલ્યા? સબકો સન્મતિ દે ભગવાન એટલે શું? એટલે મેં ભગવાનને રિક્વેસ્ટ કરી, ભગવાન બધાને સન્મતિ દે, એમાં તને શું પ્રોબ્લેમ છે? અરે પણ ભગવાન બધાને સન્મતિ શું કામ આપે? સન્મતિ મારી બૈરીનું નામ છે, સન્મતિ તમારા બાપુજી નો માલ છે. બધાને વેચતા ફરો છો, સબકો દે ભગવાન બોલ્યા. તમે એમને કહો કે આવી રીતે ના બોલે. મામા મામા મામા, એની બૈરીનું નામ સન્મતિ હોય એ આપણને ક્યાંથી ખબર હોય? મને નહોતી ખબર. આમાં એવું છે ને જનકરાય શેઠ, કે ટીમ્બડિયા ફેમિલીમાં જે ઝડપભેર ઘટનાઓ બની ગઈ છે ને એમાં એ બગવાઈ ગયો છે. એના શરીરના એકે અવયવ પર એનો કાબૂ જ નથી રહ્યો. મામા ટીમ્બડિયા ફેમિલીમાં જેના મગજ પર કાબુ હોય એવી એક વ્યક્તિ આગળ મને લઈ જાઓ. કેમ? એટલે પ્રાચી અને સૌમ્યનું હું બરોબર પાકું ગોઠવી દઉં. હા, પહેલા રજીસ્ટર વિધિથી મેરેજ કરીશું અને પછી ધામધૂમથી રિસેપ્શન. મોજ કરો, પાકી થઈ ગઈ. આ એક તો બોલો પપ્પા, તમે જવાબ કેમ નથી આપતા? જવાબ તો આપો, જવાબ આપો, તમને ખબર પડે. કે બોલતા નિખિલ કુમાર જબરજસ્તી છીનવીને લઈ આવ્યો છે એગ્રીમેન્ટ શીલાના હાથમાંથી. 125 રૂપિયાના સ્ટેમ્પ પેપરમાં કેદ રખાયેલી ખાનગી વાતોનો પર્દાફાશ કરી નાખો છે મામા મેં. આ તમારી બેન મામા, આ તમારી બેન. જુગાર તો ઘણા રમે, પણ જુગારમાં હારી જઈને જીતવાનો કસબ માત્ર તમારી બેન જ જાણે છે. યુદ્ધમાં ખપી જઈને વિજય પતાકા લહેરાવવાની ખૂબી એ તમારી જ બહેનમાં છે. પોતે કરમાઈ જઈને બીજાને લીલાછમ મોરતા રાખવાની ફાવટ અને ખુમારી એ તમારી જ બહેનમાં છે. મામા એની પાસે જવાની, એની માફી માંગવાની હિંમત નથી મારી. પણ રજા આપે તો મારે એને પગ ધોઈને પૂજવા છે. બાકીની આખી જિંદગી એની લાગણીઓના જતન કરવામાં વિતાવી છે મારે. મેં જે દુઃખ પહોંચાડ્યું છે એ કરેલા ઘોર પાતકનું પ્રાયશ્ચિત મારે કરવું છે મામા, સાચા હૃદયથી. બસ તમે શું બોલી રહ્યા છો? મોઢા પર પસ્તાવાનો ભાવ લઈને સીધા અહીંયા આવ્યા છે. મારી બેને આજ પછી નિખિલ કુમાર ને ત્રિફળાની પડીકી અને સૂટના પાણીની ટ્રીટમેન્ટ બંધ કરવાનું વચન આપ્યું લાગે છે. અરે મામા, વચન તો મારે અને છોકરાઓ શીલાને આપવાનું છે. આ એગ્રીમેન્ટમાં લખ્યા મુજબ શરતો પાળવાનું
અને એ મુજબ વર્તવાનું. શું ઈચ્છે છે મારી બેન? તમારા આ સ્ત્રી સાથેના સંબંધો પર તમે પૂર્ણના મૂકી દો એવું જ ઈચ્છે છે ને મારી બેન? એવું ઈચ્છે બહુ સ્વાભાવિક વાત છે. હું એવું નથી ઈચ્છતી જેઠી, હું હરગીઝ એવું નથી ઈચ્છતી કે એમના અને સુચેતાના સંબંધો ઉપર પૂર્ણ વિરામ મુકાઈ જાય. હું તો ઈચ્છું છું સુચેતાની જેમ નિખિલ પણ આ સંબંધોની ગરિમાની જાળવણી કરે. મારા વરની બુઝદિલી અને ડરપોકપણા બદલ હું શરમ અનુભવું છું મારી બેન. દુનિયાની નજર ચૂકાવીને અહીં આવવું અને સંબંધો ઉઘાડા પડી જશે એ ફફડાટથી સૂર્યનું પ્રથમ કિરણ ફૂટે તે પહેલાં રવાના થઈ જવાની વૃત્તિમાં મને એમની પ્રેમ સંબંધની જાળવણીની નહીં પણ સમય મળે ત્યારે અને ઈચ્છાઓ જોર કરે ત્યારે પ્રેમ શબ્દને વટાવી લેવાની વૃત્તિ દેખાય છે. શું મેળવ્યું છે શું આ સ્ત્રીએ તમને પ્રેમ કરીને? શનિવારે થોડા કલાકો ખીલવા માટે સોમથી શુક્ર એણે કરમાયેલા જ રહેવાનો. વૈદ્યવની હાલતી ચાલતી કવિતા જેવી આ એકલવાય સ્ત્રીનું પ્રેમના નામે શોષણ કરતા તમને શરમ ના આવી? પણ મેં નક્કી કર્યું છે કે હું આ સ્ત્રીને હવે વધારે જલીલ નહીં થવા દઉં, વધારે ઓશિયાળી નહીં રહેવા દઉં. તમારા સુચેતા જોડેના સંબંધોને કારણે મને ભયંકર આઘાત લાગ્યો છે એવો દેખાડો કર્યો ન હોત કે વારંવાર તમને મેણા ટોણા મારીને ઉશ્કેર્યા ન હોત તો આવેશમાં આવી જઈને તમે આ કાગળો પર સહી કરી હોત. તમારી સહી કરેલા દસ્તાવેજમાં લખ્યા પ્રમાણે દર મહિને આપણે જીવીએ ત્યાં સુધી એક ચોક્કસ રકમ આ ખાનદાન ઔરતને મળતી રહેશે અને આપણા મૃત્યુ બાદ આપણા સંતાનોએ પણ આ વ્યવસ્થાનું પાલન કરવું પડશે. એના સ્વમાનને ઠેવે ચડાવીને એની જોડેનો સંબંધ ભલે તમે માણી લીધો, હવે એનું એ સ્વમાન એને પાછું સુપ્રત કરી એને માનભેર જીવવાની તક નહીં આપો તો હું કાયમ માટે તમને અને તમારા ઘરને છોડીને અહીં આવીને સુચેતા જોડે રહેવા માંડીશ. મને માફ કરજે બેન. એક મિનિટ. મિસિસ ટિંબડિયા, યાદ છે વર્ષો પહેલા તમે મિસિસ ધ્રુવ બનીને મારા ઘરે આવ્યા હતા ત્યારે મેં તમારી પાસેથી કશું નહોતું લીધું. આજે હું સામેથી માંગુ છું, વચન આપો જે કંઈ બની ગયું છે ને ભૂતકાળ સમજીને ભૂલી જશો અને નિખિલે કરેલી ભૂલને માફ કરી દઈ પતિ પત્નીના સંબંધોનું ગૌરવ અને ગરિમાને જાળવી લેશો. હું તમને વચન આપું છું થયેલી ભૂલનું પુનરાવર્તન નહીં થાય. શીલા, સુચેતા કબૂલ છે કે પત્ની હોવા છતાં જીવનમાં તેને ગોઠવવાના પ્રયત્નો કરવા પાછળ મારો તારા પ્રત્યેનો પ્રેમ નહીં પણ પુરુષમાં રહેલી જન્મજાત નબળાઈ જ કામ કરી ગઈ હોય. પણ મને આનંદ એ વાતનો છે કે મારા જીવનની નબળી ક્ષણોનો તે ક્યારેય ગેરલાભ લેવાનો પ્રયત્ન નથી કર્યો. મારી સેક્રેટરી બનીને આવેલી શીલાએ તને આપેલા અનેક પ્રલોભનો તે ઠોકરે મારી અમારા લગ્ન જીવને આંચ ન આવવાની ઈચ્છા દેખાડી. તે મને સ્ત્રીઓમાં જન્મજાત રહેલી ઈમાનદારી અને ખાનદાનીના દર્શન કરાવ્યા છે. દર શનિવારે મારી પત્નીને છેતરીને તારી પાસે આવવાની કરેલી ભૂલનો બચાવ ન હોય પણ એ ભૂલને કારણે અનાયાસે બબ્બે ખાનદાન અને મહાન સ્ત્રીઓના પરિચય મને ધન્ય બનાવે છે. હું તમારા બેઉને માફી માંગુ છું, મને માફ કરજો. આઈ એમ સોરી. નિખિલ, અરે ભાઈ સૌ સારું જેનું છેવટ સારું. જનક રાય શેઠ, આવો 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 મામા, આવો આવો. એ જનક રાય શેઠ, હું તમને એક વણ માગી સલાહ આપું છું. બોલો. આ તમારા ઘરમાં આવું ન થાય ને એટલે તમે અત્યારથી સૌમ્યકુમાર એક એક ચમચી વરિયાળનું પાણી પીવડાવી રાખો. મામા, તમારે આ બાબતમાં ફિકર કરવાની કોઈ જરૂર જ નથી. કેમ? મારો સૌમ્ય તો આ બાબતમાં પહેલેથી જ સીધો છે. તો કોઈ છોકરીમાં ફસાયો ને તોય હું અને છોકરી બીજે દાડે જ પકડાઈ જઈએ. કઈ રીતે? એ કઈ રીતે? અંધારું થાય ત્યારે મને ઘરે મૂકવા દે, છોકરીએ જવું પડે. મને એક વિચાર આવે છે. બોલો બોલો. તમે બધા અહીંયા જ છો, મારા મિસિસ ને બોલાવી લઈએ એટલે પ્રાચીન અને સૌમ્ય ના ગોળધાણા આપણે અહીંયા જ ખાઈએ તો કેવું? કઈ પણ લઈ આવો.